દિવાળીના તહેવારો ગયા, બહુ પવિત્ર હતા દિવસો. યસ દિવાળીના દિવસે ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા ને થોડા કલાકોમાં મધ્યરાત્રિ પછી આદિગુરુ ગૌતમ સ્વામી કેવા જ્ઞાન પામ્યા, એના વિશેનું નાનું પદ છે. અને કેવળ અને ગૌતમ સ્વામીને એવી લબ્ધિ હતી કે જેને દીક્ષા આપે એને કેવળ જ્ઞાન થાય. એમના 500 શિષ્યોને એમણે દીક્ષા આપી, 500 જણને કેવળ જ્ઞાન. 1500 તાપસ અષ્ટાપદ ગયા હતા ત્યાં, 1500 તાપસને દીક્ષા આપી, 1500 ને કેવળ જ્ઞાન. એમના જીવનમાં એમણે 50,000 જણને દીક્ષા આપી હતી અને 49,999 ને પૂરેપૂરા 50,000 બધા કેવળ જ્ઞાન પામ્યા. એટલે ગૌતમ સ્વામીને વિકલ્પ થયો, આ તો બધું કથાનો યોગ છે, કે ભાઈ મને કેમ કેવળ જ્ઞાન નથી થતું. પોતે ચાર જ્ઞાનના ધણી હતા, ધાર્યો તો ઉપયોગ મૂકીને જાણી શક્યા હોત, પણ એ તો ભગવાનના આજ્ઞાનું વર્તી હતા. ભગવાનને પૂછીને જ બધું કરે. એટલે ભગવાનને પૂછ્યું, ભગવાને કીધું મારા ઉપરના રાગના લીધે તારું કેવળ જ્ઞાન અટકી રહ્યું છે, તોય રાગ ગયો નહીં. અને છેલ્લે પછી ભગવાને તેમને દૂર મોકલા અને પછી રાગ ગયો અને કેવળ જ્ઞાન થયું. તો આપણે સાંભળીએ મહાવીર સ્વામી ભગવાનની જે આદિગુરુ ગૌતમ સ્વામીને વંદના. ગૌતમ પૂછે મહાવીરને, ઉત્તર આપો હે ભગવાન, કૃપા કરીને કહો પ્રભુ મને ક્યારે મળશે કેવળ જ્ઞાન, ક્યારે મળશે કેવળ જ્ઞાન, ક્યારે મળશે કેવળ જ્ઞાન. કરી કરુણા પ્રભુ કહે છે, સાંભળ ગૌતમ દઈને ધ્યાન, જેદી મુજ નિર્વાણ થશે તે દિન મળશે તને કેવળ જ્ઞાન, તે દિન મળશે કેવળ જ્ઞાન, તે દિન મળશે કેવળ જ્ઞાન. બીજા ઝટપટ કેવળ થાતા કેવળ હું જય ભાગી, કેવળ હું જય ભાગી. કારણ કે હે ગૌતમ તું છે મુજ શરીર નો રાગી, મુજ શરીર નો રાગી, મારા પર ના મોહન લીધે, મારા પર ના મોહન લીધે અટકી રહ્યું છે કેવળ જ્ઞાન, અટકી રહ્યું છે કેવળ જ્ઞાન, અટકી રહ્યું છે કેવળ જ્ઞાન. રાગ ગયો નહીં ગૌતમનો, નિર્વાણની ઘડીઓ આવી, પ્રતિબોધ કરવાને બાને દૂર દીધા મોકલાવી, દૂર દીધા મોકલાવી. ત્યાર પછીથી દેહ તજીને, ત્યાર પછીથી દેહ તજીને પ્રભુ મહાવીર પાયમા નિર્વાણ, પ્રભુ મહાવીર પાયમા નિર્વાણ, પ્રભુ મહાવીર પાયમા નિર્વાણ. પ્રતિબોધીને પાછા ફરતા ગૌતમે જાણ્યું જ્યારે, વીર વીર કઈ ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યા ચોધારે, વીર વીર કઈ ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યા ચોધારે, ચોધારે ચોધારે ચોધારે. પ્રભુ તમે આ શું કર્યું, પ્રભુ તમે આ શું કર્યું, મુજને રાખીને અજાણ, મુજને રાખીને અજાણ, મુજને રાખીને અજાણ. રડી રડીને શાંત થયા,
રડી રડીને શાંત થયા પછી હવે ગૌતમ કરે વિચાર, પ્રભુ શરીરના રાગ થકી તો રઝળી રહ્યો સંસારે, પ્રભુ શરીરના રાગ થકી તો રઝળી રહ્યો સંસારે, અંતર શુદ્ધ થતાની સાથે, અંતર શુદ્ધ થતાની સાથે ગૌતમ પામે કેવળ જ્ઞાન, ગૌતમ પામ્યા કેવળ જ્ઞાન, ગૌતમ પામ્યા કેવળ જ્ઞાન, ગૌતમ પામ્યા કેવળ. મહાવીર સ્વામી ભગવાન કી જય. આદિ ગુરુ કેવળ જ્ઞાની ગુરુ ગૌતમ સ્વામી ની જય. સરસ, વેરી ગુડ. થોડોક સમય છે, મહેન્દ્રભાઈ શાહ આવ્યા છે. કોઇન્સિડેન્ટલી કિશોરીભાઈ પણ એ જ પદ બે ચાર દિવસ પહેલા ગાયેલું. સંભળાય તમારો મારો અવાજ તમને? અચ્છા, મહેન્દ્રભાઈ નથી સંભળાતો. મહેન્દ્રભાઈ તમને સંભળાય છે મારો અવાજ? એમનો લાભ મળે એ સારા પદો લે છે. હા, પણ આજે રોજ તો ને. ચાલો એક નાનું સ્તવન હું લઉં છું, પછી આપણે શરૂ કરીએ. તમને વચમાં લઈ આવીએ. આવો પધારો મહેન્દ્રભાઈ. સ્તવન લીધા પછી ગાય એટલે જાણે કોયલ પછી કાગડો કે અવાજ કરતો હોય ને એવું લાગે થોડું. એ તો તમારી નમ્રતા છે. ગમે તે સ્વરૂપે ગમે ત્યાં બિરાજો પ્રભુ મારા વંદન, પ્રભુ મારા વંદન. ભલે ના નિહાળો નજરથી તમોને, મળે ગુણ તમારા સફળ મારું જીવન ગમે તે સ્વરૂપે. જન્મો અસંખ્ય મળા તે ગુમાવ્યા, ધર્મ ના કરો કે ના તમને સંભાર્યા. હવે આ જન્મ માં કરું હું વિનંતી, સ્વીકારો તમે તો તૂટે મારા બંધન ગમે તે સ્વરૂપે ગમે ત્યાં બિરાજો પ્રભુ મારા વંદન, પ્રભુ મારા વંદન. મને હોશ એવી ઉજાળું જગતને, કિરણ ના મળે મારા મન ના દીપકને. તમે તેજ આપો જળે એવી જ્યોતિ, અમર પંથ ના સૌને કરાવે જે દર્શન. તમે તેજ આપો જલે એવી જ્યોતિ, અમર પંથ ના સૌને કરાવે જે દર્શન ગમે તે સ્વરૂપે ગમે ત્યાં બિરાજો પ્રભુ મારા વંદન, પ્રભુ મારા વંદન, પ્રભુ મારા વંદન, પ્રભુ મારા વંદન. બહુ સરસ.
મને તો કઈ કાગડો કોઈ દેખાડો ને, મને તો કોયલ જ દેખાણી પાછી. આપણે એક નવકાર મંત્ર લઈને શરૂ કરીએ આજે. આજે એટલે રાજ પરિવારમાં પણ 8 થી 10 પ્રોગ્રામ છે. એ તો આ કોરોના વાયરસ ની બલિહારી છે. હાજી 24 અવર્સ આર ઇવન લેસ યુ નો, આપણે લુક્સ લાઈક વી નીડ 26 અવર્સ યુ નો. આપણે નવકાર મંત્ર થી લઈએ. હાજી. નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો અજાયાણમ, નમો લોય સવસાહોણમ, એસો પંચ નમોકારો, સર્વ પાવ પણાસણો, મંગળાનં ચ સવેસીન પરમં હવૈ મંગલમ. બધાને જય જયેન્દ્ર, જય પ્રભુ, જય સદગુરુ વંદન. આપણો આ બુધવારનો સ્વાધ્યાય નવેમ્બર 18, 2020, જે મહોપાધ્યાયજી યશો વિજયજીના અત્યંત મહત્વના શાસ્ત્ર, અધ્યાત્મ શાસ્ત્ર જ્ઞાન સાર ઉપર આપણે કરી રહ્યા છીએ. અને આજે નવું અષ્ટક શરૂ કરતા પહેલા આપણે થોડુંક જરા વ્યંગ અવલોકન કરશું, પણ એ શરૂ કરીએ ત્યાર પહેલા જરા મંગળાચરણ લઈ લઈએ. મંગલમય મંગલ કરાર, વિતરાગ વિજ્ઞાન, નમો પાહી જાતે ભય હરિહંતાદિ મહાન, અજ્ઞાન તિમિરાં દાનાં, જ્ઞાનાંજન શલાકય, ચક્ષુરુન્મિલિતં યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ, તસ્મૈ શ્રી ગુરવે નમઃ. બધાને જય જિનેન્દ્ર, જય પ્રભુ, જય સદગુરુ વંદન. આજે નવમું અષ્ટક ક્રિયાષ્ટક શરૂ કરતા પહેલા આપણે જે 8 અષ્ટક પૂરા કર્યા, એટલે ખરેખર તો 32 અષ્ટક એના પા ભાગ, એટલે પા સેન્ચુરી આપણે મારી, ક્વાર્ટર સેન્ચુરી. તો ક્વાર્ટર સેન્ચુરીના નિમિત્તે અને આવતીકાલે આવો અત્યંત મહત્વનો દિવસ જ્ઞાન પંચમી, એ નિમિત્તે આપણે જરાક એનું 8 અષ્ટકનું વિહંગ અવલોકન કરી લઈએ, કે જેથી બધાને થોડું જરા વધારે સ્પષ્ટ થાય. તો પહેલા 4 અષ્ટક, એની અંદર મહોપાધ્યાયજીએ પહેલો પૂર્ણાષ્ટક, બીજો મગ્નાષ્ટક, ત્રીજો સ્થિરતાષ્ટક અને ચોથો મહોત્યાગ અષ્ટક, આ 4 અષ્ટકથી એમણે દ્રવ્યની યોગનો પાયો નાખ્યો. કારણ કે પહેલા પૂર્ણાષ્ટક ની અંદર જ એમને સીધું દ્રવ્ય દ્રષ્ટિથી જ વાત શરૂ કરી, કે જો તને દ્રવ્ય દ્રષ્ટિ પ્રગટી હોય તો તને બધા જીવોમાં શુદ્ધાત્મા દેખાવો જોઈએ, પૂર્ણ એનો પૂર્ણ સ્વરૂપ દેખાવું જોઈએ. અને એ જ વાત કાંજી સ્વામી થી માંડીને પરદેથી માંડીને બધાએ એ જ વાત કરી છે, કે ભાઈ તું પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત કર. દ્રવ્ય દ્રષ્ટિ એ ખરેખર મોક્ષ માર્ગનો એકડો છે, અને એટલા માટે જ એમને દ્રવ્ય દ્રષ્ટિથી શરૂ કરીને પૂર્ણાષ્ટક લીધેલું પહેલા. પણ પછી એમને કીધું કે ભાઈ જ્યાં સુધી તું આત્મામાં મગ્ન નહીં થાય, ત્યાં તન્મય નહીં થાય, ત્યાં સુધી તને આવી દ્રવ્ય દ્રષ્ટિ આવવાની નથી. અને એમ કરીને પછી એમને મગ્નાષ્ટક ઉપર થોડો આપણને સમજાવ્યું. અને એની અંદર એમને એકાગ્રતા જરૂરી છે એ પણ વાત કરી, અને એ એકાગ્રતા લાવવા માટે પ્રત્યાહાર અંગ એની પણ થોડી વાત કરી, કે અને એ પછી આગળ પછી બધા ઇન્દ્રિય જયના ત્યાગ અષ્ટકમાં બધામાં આવી જાય છે. એટલે એમને બહુ સરસ રીતે બધા બધા અષ્ટકનો પાયો નાખવાનું શરૂ કર્યું. ત્રીજી અષ્ટકની અંદર એમને ખરેખર કીધું સ્થિરતાષ્ટક, કે ભાઈ તારે જો મગ્ન થવું હોય તારા આત્મામાં, તો એ તું કોઈ વાર એક સેકન્ડ માટે મગ્ન થયો અને પછી પાછો બહાર આવી ગયો અને પછી પાછો એક સેકન્ડ માટે, તો એનાથી તારું કાર્ય થવાનું નથી.
વીજળીનો ચમકારો ભલે ગમે એટલો મોટો હોય પણ એ ખાલી એક સેકન્ડ માટે રહીને જતો રહે, તો એને લઈને કે આપણે કોઈ ઘરને પાવર કે ઇલેક્ટ્રિસિટી આપી શકીએ નહીં. પણ જો પાવર પ્લાન્ટ હોય અને એક ધર સતત એ ઇલેક્ટ્રિસિટીના પ્રવાહમાંથી વહેતો હોય તો જ એ આપણને કલ્યાણકારી થાય છે. તો કે એવી રીતે તારે જો ખરેખર મગ્ન થવું હોય તો સ્થિરતા જોશે. તારો ઉપયોગ જે ઘડી ઘડી એ અનેક જ્ઞેયોમાં ભમતો રહે છે, પાંચ ઇન્દ્રિયના વિષયોમાં ભમતો રહે છે, તો એને લઈને તું ખરેખર મગ્ન તન્મય થઈ શકીશ નહીં. અને એમ કરીને પછી એમને સ્થિરતા અષ્ટકની વાત કરી ત્રીજી, અને એની અંદર કીધું કે ભાઈ યત્નપૂર્વક તું બધું કર, ઉપયોગની જાગૃતિ નથી તો તારું ખરેખર કોઈ કાર્ય થવાનું નથી. અને એ ઉપયોગની જાગૃતિ અને યત્નપૂર્વક થવા માટે અપથ્ય કુપથ્યનો ત્યાગ નહીં કરે ત્યાં સુધી તારું કાર્ય થવાનું નથી. એમ કરીને પછી એમને એ પણ ખરેખર બહુ વાત કરી કે જે આજે ક્રિયાષ્ટકની અંદર થોડી વાત કરે છે અને એ પાયો નાખતા જાય છે આગળના બધા અષ્ટકોમાં શું આવવાનું છે એની પણ છાંટ આપતા જાય છે. અને પછી છેવટે એમને કીધું કે મોહત્યાગ અષ્ટક, કે ભાઈ તું તારે સ્થિરતા લાવવી છે, તારે તારા આત્મામાં તન્મય થવું છે, તારે દ્રવ્ય દ્રષ્ટિ કેળવવી છે, તો તું જ્યાં સુધી મોહાશક્તિથી મુંજાઈશ નહીં, મોહાશક્તિનો ત્યાગ નહીં કરે ત્યાં સુધી કોઈ કાર્ય થવાનું નથી. કારણ કે જ્યાં સુધી તને પર પદાર્થમાં મોહ બુદ્ધિ છે ત્યાં સુધી તારો ઉપયોગ બહિર્મુખ જે છે એ કદી પણ અંતર્મુખ થઈ શકશે નહીં. અને એમ કરીને એમને પછી મોહત્યાગની અંદર વાત કરી અને અહમ મમ કે જે મોહરાજાનો મંત્ર છે અને એની સામે એમને કીધું કે ભાઈ ના હમ અને ન મમ એ મંત્ર તું જ્યાં સુધી ખરેખર ઉપયોગમાં નહીં લે ત્યાં સુધી તારું કાર્ય થવાનું. એટલે એમને અહીંયા બહુ જ સરસ રીતે આખો દ્રવ્યાન યોગનો પાયો નાખ્યો આ ચાર પૂર્ણ અષ્ટકની આ ચાર અષ્ટકની અંદર. અને પછી હવે ખરેખર તારે શું કરવાનું છે એ એમને પાંચમા અષ્ટકથી ખરેખર શરૂ કર્યું કે ભાઈ જ્ઞાન અષ્ટક, કે ભાઈ તારો સ્વભાવ જ જ્ઞાન સ્વભાવી છે. તું જ્યાં સુધી તારા સ્વરૂપને જાણીશ નહીં ત્યાં સુધી તો તું ખરેખર દ્રવ્ય દ્રષ્ટિ કરવાનો જ કેવી રીતે, જાણેલાનું શ્રદ્ધાન થાય અને જાણ્યા પછી જ ખરેખર ઉપયોગ એ બધું વળવાનો આપણને ભાવ થાય. એટલે એમને ખરેખર ત્યાં જ એમને બહુ ભાર મૂક્યો ભાઈ આ જ્ઞાન અષ્ટક છે એ સાચા અર્થમાં આખા જ્ઞાન સારના સાર રૂપે એમને જ્ઞાન અષ્ટક મૂકીને પછી આ બધી વાત કરે છે કે ભાઈ તો આ જ્ઞાનનું સ્વરૂપ શું, જ્ઞાન કોને કહેવું એની પણ એમને અંદર વાત કરી કે ભાઈ તું જ્ઞાન જ્યાં સુધી બહાર પાંચ ઇન્દ્રિયના વિષયોમાં બધા પરમા સુખ બુદ્ધિને લઈને ભયમાં કરે છે તો એ જ્ઞાનને તમે જ્ઞાન કહેતા જ નથી. બહિર્મુખ જ્ઞાનને તો જ્ઞાન અમે કહેતા જ નથી. જે જ્ઞાન પોતાના જ્ઞાન સ્વભાવમાં સ્થિર થાય એ જ જ્ઞાન કહેવા યોગ્ય છે. એમ કરીને એમને ખરેખર બહુ જ સરસ વાત કરી અને કીધું કે આના માટે તારે કઈ બહુ કેટલાય શાસ્ત્રોનો અભ્યાસ કરે, ખૂબ તારો જ્ઞાનનો ક્ષયોપશમ હોય તો જ તું ખરેખર જ્ઞાનને પ્રાપ્ત કરી શકે એવું ખરેખર વાસ્તવિકપણે નથી. અને જો એવું જ હોત તો મારુષ માતુષ જેવાને કે શબરી જેવાને ખરેખર જે પ્રાપ્તિ થઈ એ પ્રાપ્તિ થઈ શકી ન હોત. એટલે જ્ઞાનનો ક્ષયોપશમ ભલે થોડો હોય પણ એની સાથે જો મોહનીયનો ક્ષયોપશમ ભળે, એની સાથે ખરેખર જો મોહશક્તિથી મુંજાય છે, મોહત્યાગની અંદર અષ્ટકની અંદર વાત કરી, તો આટલું નાનું જ્ઞાન પણ પ્રયોજનભૂત બનીને આપણને દ્રવ્ય દ્રષ્ટિ કરાવે, આપણને સમ્યક દર્શનની પ્રાપ્તિ કરાવે. એટલે એટલા માટે એમને કીધું કે ભાઈ તારે ખરેખર નવકાર મંત્ર છે એ વખતે આપને ખ્યાલ હોય તો તેજસ પ્રશ્ન ઉપાડેલો અને કે ભાઈ કેટલું જ્ઞાન તમે કીધું કે ભાઈ જ્ઞાન તો ખરેખર સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન એવા કોઈ પણ એક મંત્રને પકડીને તમે એ મંત્રનું ઘોલન કરો અને જેવી રીતે લલુજી મુનિએ કર્યું આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રહે અને બે ત્રણ વર્ષની અંદર સમ્યક્તને લઈને રહ્યા. એટલે બહુ આપણને હૈયાધારણા આપી કે તારે એમ કે ખૂબ કેટલાય શાસ્ત્રો વાંચે, કેટલો મોટો પંડિત થાય પછી જ તને જ્ઞાન થાય એવું જરૂરી નથી. પ્રયોજનભૂત થોડું પણ જ્ઞાન લઈને તું એ જ્ઞાનને જો ભાવનાત્મક બનાવે અને ભાવનાત્મક જ્ઞાન પછી તને અનુભવાત્મકમાં અનુભવમાં આવશે અને અનુભવાત્મક જ્ઞાન થશે અને એ અનુભવાત્મક
જ્ઞાન એને જ જ્ઞાનીઓએ જ્ઞાન કહ્યું છે અને બહુ જ સરસ રીતે એમને પછી એની વાત કરી અને કે ગ્રંથિ ભેદ સહિતનું જ્ઞાન એ જ ખરેખર વાસ્તવિક જ્ઞાન છે. જ્યાં સુધી દર્શન મોહ ઉભો છે ત્યાં સુધી કોઈ શક્યતા નથી સમ્યક દર્શન થવાની, જ્ઞાન પ્રાપ્તિની. એ એટલા માટે જ કૃપાળુદેવે કીધું કે મોહાશક્તિથી જે મુંજાયેલો છે અને જેને પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરવાને લગ્ન લાગી છે, એકમાત્ર મોક્ષનો પ્રયત્ન કરે છે એવો જીવ પોતાના સ્વદોષ નિરીક્ષણમાં આવશે અને એવા જીવને જ અમે મુમુક્ષુ કહીએ છીએ. એ જ મુમુક્ષુતા છે અને એ જ મુમુક્ષુતાનો લક્ષણ છે. બાકી તમે આપણે બધા જે સંપ્રદાયમાં જન્મ લીધો હોય એ સંપ્રદાયની ક્રિયા કરીએ એટલે આપણે મુમુક્ષુ કહેવાઈએ, એવું જે લોક ભાવનામાં જે માનવામાં આવે છે લોક દ્રષ્ટિમાં, એને કૃપાળુદેવે તરત જ ત્યાં મોટો ચોકડી મૂકી કે તું જે સંપ્રદાયમાં છે એ તો તું બાપ દાદાને જોતા જોયા છે તે કરતા અને તું નાનપણથી કરતો આવ્યો છે એટલે તું એ બધી ક્રિયા ગમે તેવી કરે, એ પછી મોહપતિની ક્રિયા હોય કે પછી બીજી ક્રિયા હોય, ચૈત્ય વંદન હોય કે સામાયિક હોય કે પ્રતિક્રમણ હોય કે પૂજા હોય કે ગમે તે હોય, એટલી ક્રિયા માત્ર કરવાથી મુમુક્ષુતા પ્રગટતી નથી. એને જ્ઞાનીઓ મુમુક્ષુતા કહેતા જ નથી. તો કે કોને મુમુક્ષુતા કીધી? તો બહુ જ સરસ વાત કરી કે જ્યાં સુધી તું મોહશક્તિથી મુંજાય નહીં અને મોહશક્તિથી મુંજાયનું લક્ષણ પાછળ તું મોક્ષ માટેનો પ્રયત્ન ન કરે અને એ પ્રયત્ન કરવા માટે તું તારા પોતાના દોષ પણ દ્રષ્ટિ ન કરે ત્યાં સુધી તારામાં મુમુક્ષુતા પ્રગટતી નથી. અને એ એવી રીતે બહુ જ સરસ રીતે એમને ગ્રંથિ ભેદની વાત કરેલી અને આખું જ્ઞાન અષ્ટક અને એની અંદર એમને એવી સરસ રીતે વાત કરી છે કે પછી એ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જો પાંચ ઇન્દ્રના વિષયોમાં જે આપણું મન ભમે છે ત્યાંથી જો આપણે ઉપયોગને વાળી ન લઈએ તો ખરેખર જ્ઞાનની પ્રાપ્તિ થવાની નથી. એટલા માટે એમને પછીનો અષ્ટક કયો મૂકવું? સમ અષ્ટક. વાળી લેવાય એવી દશા થવી, પોતાના સ્વરૂપમાં સમજ્યા તે સમાય ગયા જે કૃપાળુદેવે કીધું એ એવી એ સમ અષ્ટક એમને તરત મૂકો કે ભાઈ તું જ્યાં સુધી તને દ્રવ્ય સમ અને ભાવ સમ નહીં પ્રગટે ત્યાં સુધી જ્ઞાનની પ્રાપ્તિ અસંભવિત છે. અને એમ કરીને એમને કષાયના સમનની વાત કરી અને તો જ ખરેખર તને જ્ઞાનની પ્રાપ્તિ થવાની છે. અને એમને બહુ સરસ વાત કહી, બેને સરખા જ્ઞાન અને સમ, અથવા તો સમ એટલે વૈરાગ્ય. કયો વૈરાગ્ય? જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય. એટલે જ્ઞાન અને સમ એ એક જ સિક્કાની બે બાજુ છે. અસ્તિથી જ્ઞાનની વાત કરીએ છીએ અને નાસ્તિથી સમ કે ભાઈ વૈરાગ્ય કે ભાઈ પરવસ્તુથી એવા મુંજાઈને પાંચ ઇન્દ્રના વિષયોને છોડીને આપણે જે અંદર વળવાનો પ્રયત્ન કરીએ એનું નામ સમ, એનું નામ વૈરાગ્ય. એટલે એમ કરીને એમને કીધું કે જ્ઞાનનું ફળ જ વિરતિ છે. એટલે આ જ્ઞાન અને સમ ધે ગો ટુગેધર. અને એમને પછી બહુ સરસ રીતે બધી બીજી પણ બધી વાત કરી કે આવું જ્યારે આ સમ રૂપી સમનું પૂર આવે, જો સમનું પૂર આવે ને તે જેમ નદી અમારા ત્યાં લીમડી ગામના ભોગામાં નદી અને ચોમાસામાં ખૂબ વરસાદ આવે આગળ ઉપર ચોટીલાની બાજુએ કે જ્યાંથી એ નદી શરૂઆત થાય છે ત્યારે નદીમાં ભયંકર મોટું પૂર આવે અને ઘણી વાર તો એવા અમે પૂર જોયા છે કે પુલ જે બાંધેલો હોય પુલ ઉપરથી પાણી પસાર થતું હોય, આખો પુલ પણ પાણીની નીચે આવી ગયો હોય. અને કે એવું જયારે સમરૂપી પૂર આવે ત્યારે અનાની વૃત્તિના જે મૂળિયા જે અવચેતન મનમાં ઊંડે ઊંડે ધરબાઈને પડેલા છે એને મૂળ સાથે ઉખાડીને અનાદિની વૃત્તિને ફેંકી દે. અને એટલા માટે એમને સમ અષ્ટક ઉપર બહુ ભાર મૂક્યો કે આવું પૂર તારે લાવવાનું છે ત્યારે તારે અનાદિની વૃત્તિનો ક્ષય થવાનો છે, ત્યારે તારી અંતર્મુક્તાની સાધનાની ના શ્રી ગણેશ થશે. અને એમ કરીને પછી બહુ સરસ રીતે વાત કરી કે આ સમ જે છે એ જ વાળી લેવાય એવી દશા અને એ તું જ કરી શકે. અને એટલા માટે જ કીધું કે વિષને અમૃત કરનારા આ સમ જે છે એ જે બહારમાં જે આપણે ઝેરને ગ્રહણ કરીએ છીએ પાંચ ઇન્દ્રના વિષયોને એને અમૃતમાં ફેરવી નાખવાના, અંતર્મુક્ત કરી નાખવાનો. વિષને અમૃત કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી, અવળીને સવળી કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી, એવું આ સમ અષ્ટક પછી એમને મૂકેલું. અને ત્યાર પછી કે ભાઈ જો તારે વાળી લેવાય એવી દશા કરવી હોય
તો તારે ઇન્દ્રિય જય કરવો જ પડશે, કારણ કે ઉપયોગ ક્યાં ભમે છે? પાંચ ઇન્દ્રિયના વિષયોમાં ઉપયોગ ભયમાં કરે છે, અને એ જ્યાં સુધી પાંચ ઇન્દ્રિયના વિષયમાં ભયમાં કરશે ત્યાં સુધી તારો ઉપયોગ કોઈ રીતે પણ અંદર વળવાનો નથી. એટલે એમને પછી બહુ જ સરસ રીતે ઇન્દ્રિય જય અષ્ટક મૂક્યું, અને એની અંદર થોડી ઘણા ટેકનિકલ વાત પણ કરી કે ભાઈ ઇન્દ્રિય કોને કહેવી, દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિયની વાત કરી. દ્રવ્યેન્દ્રિયમાં પણ પાછા બે ભાગ પાડ્યા કે નિવૃત્તિ બાહ્ય જે છે એ અને અભ્યંતર જે છે એ. જેમ કે નાક જે છે, નાકનું જે બહારનું જે બધું છે એ બાહ્ય દ્રવ્યેન્દ્રિય, અને એની અંદર જે સેન્સર જે છે ગંધ આપણને આપણે પારખી શકીએ એ અભ્યંતર દ્રવ્યેન્દ્રિય, અને એ સેન્સરની જે તરતમ તારતમ્યતા છે ક્વોલિટેટિવ એને ઉપકરણ કીધું. અને આપણે કયા દ્રષ્ટાંત સમજેલા? તલવાર અને મ્યાન. મ્યાન જે છે એ બાહ્ય દ્રવ્યેન્દ્રિય, તલવાર જે છે એ અભ્યંતર દ્રવ્યેન્દ્રિય, અને તલવારની જે ધાર જે છે તીક્ષ્ણતા એ ઉપકરણ. કારણ કે તલવાર અંદર હોય મ્યાનમાં પણ જો સાવ બુઠી હોય તો પણ કામ ન થાય. આપણો નાક ભલે બહારથી ગમે એટલું સારું દેખાતું હોય પણ ઘણા લોકોને કહેતા હતા કે મને તો કદી કઈ ગંધ પકડાતી જ નથી, મને તો કઈ સ્વાદ આવતો જ નથી આતે, કારણ કે એની જે અંદરના સેન્સર જે હોય ને એ એટલા બધા સક્ષમ ન હોય. એટલે આ ત્રણ રીતે દ્રવ્યેન્દ્રની વાત કરી, પણ પછી આપણને ભાવેન્દ્રિય ઉપર લઈ ગયા કે આ તો દ્રવ્યેન્દ્રિય છે, આ તો પૂતગલ છે, જળ છે. એ જળને જળના મદદથી જળને સાધન રૂપે પછી જે એની સાથે જે ભાવેન્દ્રિય જોડાયેલી છે આત્માનો જ્ઞાનનો ક્ષયોક્ષમ એ એના દ્વારા આત્મા જાણે છે. એટલે ખરેખર તો જેમ કેમેરાની લેન્સ હોય તો કેમેરાનો લેન્સ કાંઈ નથી, એ તો વચ્ચે છે એટલું જ તે, પણ જોનાર તો એ કેમેરાના લેન્સની પાછળ એ જે ચૈતન્ય આત્મા છે એ જોવે છે. એવી રીતે અભ્યંતર જે આવીને ભાવેન્દ્રિય જે છે એ દ્રવ્યેન્દ્રિયની મદદ વડે ખરેખર બધી પાંચે ઇન્દ્રિયના વિષયનું જ્ઞાન કરે છે, અને એને ખંડ ખંડ જ્ઞાન કીધું છે. એને પણ છોડવાની વાત કરી છે. જો મહોપાધ્યાયજીએ ખરેખર કેવી વાત સરસ કરી છે. લોકો એમ માને છે કે કાનજી સ્વામી જેવા એ બધા નિશ્ચયની વાતો કરે છે અને બધું છોડવા કે અંદરમાં જવાનું છે અને પરથી ખસ ને સ્વમાવસ ને આતે. અહીંયા મહોપાધ્યાયજી પણ એ જ વાત કરે છે કે દ્રવ્યેન્દ્રિયને તો છોડવાની જ છે, એ તો પૂતગલ જ છે, પણ ભાવેન્દ્રિયને પણ છોડવાની છે. કારણ કે એ ખંડ ખંડ જ્ઞાન કરે છે. કાન છે ખાલી સાંભળવાનું કામ કરે છે, નાક છે ખાલી ગંધનું જાણવાનું કામ કરે છે, જીભ છે ખાલી સ્વાદનું કામ કરે છે. એટલે એ તો ખાલી એક સ્મોલ પાર્ટ ઓફ નોઈંગ લબ્ધિ રૂપે, કે એ પણ છોડીને તું અતિન્દ્રિય જ્ઞાનને પામીશ ત્યારે ખરેખર જયારે તને કેવળ જ્ઞાન થશે ત્યારે તારે કોઈ ઇન્દ્રિયની જરૂર પણ નથી, ભાવેન્દ્રિયની પણ જરૂર નથી. એ કેવળ જ્ઞાનની અંદર યુગપત એક સમયની અંદર અનંત કાળના અનંત દ્રવ્યોની અનંત અનંત પર્યાયને જાણવા દેખવાની શક્તિ પડેલી છે. અને બહુ જ સરસ રીતે એમને ઇન્દ્રિય જયની એવી રીતે વાત કરી, અને એની અંદર ખરેખર કે ભાઈ તારે બંને કરવાનો છે, દ્રવ્ય જય કરવાનો છે દ્રવ્યેન્દ્રિયનો અને ભાવ જય પણ કરવાનો છે. તું ખાલી ઇન્દ્રિયનો સંયમ કરીશ ને તો એને જ્ઞાનીઓએ દમન કીધું છે, કારણ કે સમજણ નથી ત્યાં કે ભાઈ ચલો મારે હવે આ નથી કરવું, મારે હવે આને છોડી દેવું છે. અને થોડો મન જયારે મક્કમ મનોબળ હોય તો ખરેખર અઠાઈ પણ કરી નાખે, માંસ ખમણી કરી નાખે, અને કઈ છોડવાનું હોય તો ઘણા જીવો એવા હોય છે તમે એને ચડાવો ને કે ભાઈ તું તો દર વખતે કરે છે તો આ વખતે તો તારે તું કરવાનો જ હશે, અને એવું તમે કહોને એ કરવાનું શરૂ કરે. પણ આ જે દ્રવ્ય સંયમ જે છે, ઇન્દ્રિય સંયમ જે છે, એની સાથે જો ભાવ સંયમ નથી તો આ પણ ખરેખર કામ નહીં થાય. કારણ કે ઇન્દ્રિય સંયમથી આપણે આપણા કષાયનું દમન કર્યું, એટલે કષાયની જે અભિવ્યક્તિ થતી હતી એ અટકી ગઈ, પણ કષાયના મૂળ અંદર અવચેતન મનમાં એવા ને એવા રહ્યા. કારણ કે મૂળ ઉપર ઘા કરનાર તો ભાવ સંયમ છે, ઇન્દ્રિય સંયમ નથી. એટલે ઇન્દ્રિય સંયમ અને ભાવ સંયમ એ બંને ભેગા થઈને પરમાર્થ સંયમ બને,
અને પરમાર્થ સંયમ એ મોક્ષ માર્ગ ઉપર આગળ લઈ જાય છે. એટલે બહુ જ સરસ રીતે એમને આ ઇન્દ્રિય જય ની અંદર વાત કરી. અને જો ખરેખર આપણે બહુ આવો દુર્લભ મનુષ્ય ભાવ મળ્યો છે અને જો સમજણ ભાવ સંયમ નહીં આવે તો શું થવાનું ખબર છે કે ચાર સંજ્ઞા જે છે, આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા અને પરિગ્રહ સંજ્ઞા, એ ચાર સંજ્ઞા રૂપે જીવન રહેશે. અને જો ચાર સંજ્ઞા રૂપે જ આપણે જીવીએ તો પછી આપણામાં અને પશુમાં તિર્યંશમાં કઈ ફેરફાર રહ્યો નહીં. જ્ઞાની કહે છે એક જ ફેર રહ્યો કે તારે પૂછડું નથી ને એમ પૂછડું છે, બસ એટલો જ ફેર રહ્યો. તો ખરેખર સ્વાદની લોળુતા જે છે એ જ આહાર સંજ્ઞા. જો સમજો આ બહુ આ આ ખરેખર યાદ રાખવા જેવું છે અને સમજવા જેવું છે કે સ્વાદની લોલુપતા છે એ જ તારી આહાર સંજ્ઞા છે. એવી જ રીતે તું આલોક અને પરલોકના ભય તને જે છે એ જ તારી ભય સંજ્ઞા છે. એવી જ રીતે તારી જે લોક દ્રષ્ટિ છે, રૂડા દેખાવાનો ભાવ છે, મોટાપણું બતાવવાનો ભાવ છે, મોટું ઘર ગમે છે, પૈસા વધારે ગમે છે, બધી વસ્તુઓ બહારમાં હોય તો જરા સમાજમાં આમ પાંચમાં ગણાય, બધા જરા આપણને જાણે, એવી જે લોક દ્રષ્ટિ તારી જે છે એને પરિગ્રહ સંજ્ઞા કીધી. અને આ મૈથુન સંજ્ઞા સમજવા જેવી છે. રૂપને જોવું, સારા રૂપને જોવું, સારા કુદરતી સૌંદર્યને જોવું, સ્ત્રીના અંગુપાંગને જોવા, એ જે રૂપને જોવાની આપણી લોલુપતા એ જ મૈથુન સંજ્ઞા. અને જ્ઞાની કહે છે કે જ્યાં સુધી તને ભાવ સંયમ નહીં પ્રગટે ત્યાં સુધી તું એક યા બીજી રીતે આ ચાર સંજ્ઞાના રૂપે તું જીવીશ. અને આવો દુર્લભ મનુષ્ય ભાવ કોડીના મૂલે તું એને વેડફી નાખીશ અને પાછા ફરીથી આખું અચર્માવર્તમાં જઈને પછી અસંખ્ય કાળ રખડીને પછી પાછો આવો દુર્લભ મનુષ્ય ભાવ મળશે. હમણાં યોગી પ્રભુની સાથે બે દિવસ પહેલા વાત કરતો હતો ત્યારે એ જ મેં વાત કરેલી, કીધું કે ખરેખર અત્યારે આપણને જે આ દુર્લભ મનુષ્ય ભાવ મળ્યો છે એ એટલો બધો દુર્લભ છે કે કેટલાય મહાવિદ્ય ક્ષેત્રના જીવોને પણ એ બધી દુર્લભતા નથી મળી. આપણને પાંચ ઇન્દ્રિયોને સુખાકારી, બુદ્ધિનો ક્ષયોપશમ, પુણ્યનો ઉદય, ધર્મની પ્રાપ્તિ, જૈન કુળની ઉચ્ચ ગોત્રની પ્રાપ્તિ, સતશાસ્ત્રની પ્રાપ્તિ, સદગુરુની પ્રાપ્તિ, યોગ્ય ક્ષેત્ર, સત્સંગ સ્વાધ્યાય કરવાની બધી અનુકૂળતા આપણને જે મળ્યું છે ને એ તો ખરેખર અપૂર્વ છે. કલ્પનામાં ના આવે એવું અદ્ભુત મેળો છે. અને એવું બધું મેળા પછી પણ જો આપણું કાર્ય ન થાય તો જ્ઞાની કૃપાળુદેવે પણ લખ્યું છે કે આવો દુર્લભ અવસર અસંખ્ય કાળે તને પછી મળવાનો છે, અસંખ્ય કાળ પછી. એટલે બહુ જ આ ઇન્દ્રિય જય ની અંદર એમને ખરેખર બહુ સરસ વાત કરી કે તું જ્યાં સુધી ઇન્દ્રિય જય કરીને તું ભાવ સંયમ નહીં પ્રગટાવે ત્યાં સુધી કામ થવાનું છે. તો ઇન્દ્રિય જય કરવા માટે શું કરવું? તો કૃપાળુ દેવે કીધું હવે ત્યાગ અષ્ટક, તારે ત્યાગ કરવો પડશે. જો હવે બધું છોડવાની વાત આવે છે અને આપણે ગયા વખતે ત્યાગ અષ્ટક નો રિવ્યુ ને બધું કરેલું એટલે આપણે એના પર બહુ વધારે ટાઈમ નહીં લઈએ. પણ ત્યાગ અષ્ટક ની અંદર મેં બહુ જ સરસ વાત કરી કે આ કર્મનું દેવું ચૂકવી દેવા માટે તને મળ્યો છે અને તારે પાંચ ઇન્દ્રિયના વિષયોના તું ત્યાગ નહીં કરે ત્યાં સુધી તારું કાર્ય થવાનું નથી. એટલા માટે અહીંયા એમને પછી કીધું કે હવે જેને દીક્ષા લેવાનો ભાવ થયો છે તો એમને પહેલી ત્રણ ગાથામાં શું કીધેલું કે માતા પિતાને કીધું કે ભાઈ તમે મને રજા આપો અને કે હવે તો હું મારા માતા પિતા જે છે ત્રિકાળી ધ્રુવ એ મારા પિતા અને મારા આત્માની સંવેગ રુચિ એ જ મારી માતા અને મારે હવે એમને ગ્રહણ કરવા છે. કારણ કે આ જે માતા પિતા છે તે એક ભાવની સગાઈ છે. ક્યારે એ જ માતા પત્ની રૂપે આવશે આપણા જીવનમાં, ક્યારે જ એ પિતા ભાઈ રૂપે, મિત્ર રૂપે કે દુશ્મન રૂપે આવશે એ કર્મતંત્રની લીલાની આપણને ખબર નથી. એટલે કે મારે આ એક ભાવની સગાઈ રૂપે માતા પિતાનો ત્યાગ, ભાઈઓનો ત્યાગ, બહેનોનો ત્યાગ અને પત્નીનો ત્યાગ. અને પત્નીના ત્યાગમાં પણ એમને કીધું કે ભાઈ આ એક પત્ની તો ખરેખર એક ભાવની સગાઈ છે એટલું જ નહીં પણ આ પત્નીના કારણે આપણે રખડીએ છીએ એમ નહીં પણ એ પત્નીની પાછળ પાગલ થવાને લઈને આપણે અનંત કાળથી પરિભ્રમણ કરીએ છીએ. એટલા માટે એમને કીધું, શું કીધું આ આનંદ ગમજી એ ખરેખર સંકિત સાથે સગાઈ કીધી સપરિવાર સુગાઢી.
કે મેં તો હવે સમ્યક તો સંકિતની સાથે સગાઈ કરી છે અને એ એનો આખો પરિવાર લઈને આવ્યો છે. કયો પરિવાર? શ્રમ, સંવેગ, નિર્વેદ, આસ્થા, અનુકંપા, સમિતિ, ગુપ્તિ, આ બધા કે જે મને છેક મોક્ષ સુધી લઈ જશે એવા પરિવાર સાથે આ સમ્યક્ત્વ એની સાથે મેં સંકિતની સાથે સગાઈ કરી છે. અને આ મિથ્યામતી અપરાધણ જાણી ઘર બહાર શું કાઢી, અને જે અત્યાર સુધી આ મિથ્યાત્વ રૂપી પત્નીને મેં જે વળગી રહ્યો હતો હું, અને એને લઈને અનાદિથી આજ સુધી રખડતો જ રહ્યો, હેરાન થતો રહ્યો, સફરિંગ, દુઃખ અને બીજું કાંઈ જ નહીં. અને એ ત્યાગ અષ્ટકની અંદર એમને પછી કીધું કે ભાઈ બધી વાત ત્યાં એમને લઈ લીધી આ ત્યાગ અષ્ટકની અંદર કે ભાઈ જ્યાં સુધી તું પોતે પોતાના ગુરુ ન બની શકે ત્યાં સુધી તું કોઈ ને કોઈ ગુરુને હાથે માથે અને સાથે રાખજે. અને એ એટલા માટે જ મેં પછી ત્રણ યોગની વાત કરી, ઈચ્છા યોગ, શાસ્ત્ર યોગ અને સામર્થ્ય યોગ. અને કે ભાઈ પહેલા આપણને ઈચ્છા પ્રગટે કે ભાઈ મારે હવે આ સંસારમાંથી છૂટવું છે, એ ઈચ્છા યોગ, અને એ ઔદૈહિક ભાવ રૂપે છે. અને પછી એ ઔદૈહિક ભાવમાંથી ક્ષયોપશમિક ભાવમાં આવવા માટે કે હવે મારે દીક્ષા લેવી છે અને એ સમ્યક્તાને પ્રાપ્ત કરવું છે. અને ક્ષયોપશમિક ભાવમાં આવ્યા પછી પણ સાતમા ગુણસ્થાને પહોંચીને જ્યારે શાસ્ત્ર યોગની પણ નિપુણતા આવી જાય ત્યારે કે હવે મારે શ્રેણી માનીને મને સામર્થ્ય યોગ પ્રગટ્યો છે અને મારે ધર્મ સંન્યાસ યોગ કરવો છે. અને એ દ્વિતીય અપૂર્વકરણ કરીને પછી એ ધર્મ સંન્યાસ યોગની શરૂઆત કરે છે. બારમા ગુણસ્થાનના અંતે ધર્મ સંન્યાસ યોગ પૂરો થાય છે અને પછી યોગ સંન્યાસ યોગની આખી પ્રક્રિયા શરૂ થશે. અને ચૌદમા ગુણસ્થાને પછી અઘાતી કર્મનો પણ છોડશે. અને એટલા માટે એમને પછી ત્યાં ત્યાગ અષ્ટકની અંદર કીધું કે શું કીધું છે કે ભાઈ તારે આ પંચાચાર એનું પાલન કરવાનું છે. ક્યાં સુધી પાલન કરવાનું છે? તો કે આ ક્ષયોપશમ ભાવ જે છે એ તો મોહનીયના ઉદયના મિશ્રિત થયેલો ભાવ છે. કારણ કે સમ્યક તો મોહનીય અને ઉદય ત્યાં છે ક્ષયોપશમ ભાવમાં, અને એ સમ્યક તો મોહનીય અને ઉદય પણ છે અને સત્તામાં બીજી છ પ્રકૃતિ દર્શન મોહનીયની પડેલી છે. એટલે જ્યાં સુધી તું એ સમ્યક્ત્વ દર્શન મોહનીયની સાથે સાત પ્રકૃતિનો ક્ષય ન કરી નાખે અને ક્ષાયિક સંકેતની પ્રાપ્તિ ન કરે ત્યાં સુધી તને અતિચાર લાગવાના અને લાગવાના જ. એટલા માટે તો આપણે 99 અતિચાર છે 12 વ્રતના, અને કે અતિચાર લાગતા જ રહેવાના. કેમ? કે ક્ષયોપશમ ભાવમાં છીએ હજી આપણે. એ ક્ષાયિક સંકેત પ્રગટે પછી પણ ક્ષયોપશમ ભાવ રહે છે. શા માટે? કે એ વખતે તો દર્શન મોહનીયનો ક્ષય થયો. બીજા ત્રણે ત્રણ ઘાતી કર્મ ઉભા છે, સત્તામાં પડેલા છે. કયા? જ્ઞાનાવરણીય, દર્શન અંતરાય અને દર્શનાવરણીય, જ્ઞાનાવરણીય અંતરાય. ખાલી મોહનીયનો ક્ષય થયો. અને એ જયારે ત્રણે ત્રણ ઘાતી કર્મો બારમા ગુણસ્થાનના અંતે એનો ક્ષય થાય ત્યારે ક્ષાયિક ભાવ પ્રગટે છે, અને ત્યારે હવે તને કોઈ પંચાચારની જરૂર રહેતી નથી. એટલે પંચાચાર એટલે પાંચ, જે આપણા જૈન દર્શન ની અંદર બહુ મૂળભૂત રીતે વર્ણન કરેલું છે. કયા કયા? દર્શનાચાર, દર્શનના આચાર, જ્ઞાનાચાર, જ્ઞાનના આચાર, ચારિત્રાચાર, ચારિત્રના આચાર, તપાચાર, તપના આચાર અને વીર્યાચાર, વીર્યના આચાર. તો આ પંચાચારનું પાલન ક્યાં સુધી કરવું? તો કે જ્યાં સુધી તને ક્ષાયિક ભાવ પ્રગટે નહીં ત્યાં સુધી તારે આ પંચાચારનું પાલન કરવું રહ્યું. કારણ કે ત્યાં સુધી તને અતિચાર લાગવાના છે. અને જો ભૂલે ચૂકે પણ તું જો અજાગૃતિ તારે આવી ગઈ, ભૂલે ચૂકે તું લક્ષ પણ ચૂકી ગયો અને પ્રતીતિ પણ ચૂકી ગયો, તો પછી એ અતિચાર અનાચારમાં પરિણમશે અને મિથ્યાત્વ પાછું આવીને ઊભું રહેશે. ત્યાં સુધી પતિત થવાનો ભય છે. જ્યાં સુધી ક્ષયોપશમ ભાવ છે ત્યાં સુધી મુનિ જેવા મુનિને પણ પતિત થવાનો ભાવ છે. સંભૂતિ મુનિ સાતમે છઠ્ઠે સાતમે ગુણસ્થાને હતા પૈડા. એ આઠમા ગુણસ્થાને અપૂર્વકરણ અને એ દ્વિતીય અપૂર્વકરણ કરે અને ક્ષાયિક સંકેત પ્રગટે
પછી જ પતિત થવાનો ભાવ રહેતો નથી. ભલે ક્ષયોપશમ ભાવ હોય, પણ હવે એ ક્ષયોપશમ ભાવમાંથી ક્ષાયિક ભાવ તરફની શ્રેણી આખી શરૂ થાય છે. એટલે ત્યાં ત્રણે ત્રણ હજી ઘાતી કર્મ હોવા છતાં પણ જો ક્ષપક શ્રેણી હોય તો એને પડવાનો ભય રહેતો નથી. એટલે આપણે ત્યાં સુધીની આ વાત કરેલી, અને એટલા માટે આપણે રિપીટ કર્યું કે આ ક્વાર્ટર સેન્ચુરી આપણે ઓલરેડી મારી છે, આપણે સેન્ચુરી મારવાની છે 32 અષ્ટક, અને આ 32 અષ્ટક માં 8 કર્યા એટલે આપણે 25% આપણે કરેલું છે, એટલે ક્વાર્ટર સેન્ચુરી મારી છે. તો મને એમ થયું કે આપણે થોડું જરા રિપીટ કરીએ, વિહંગ અવલોકન કરીએ, તો થોડું જરા બધાને પાછું ફરીથી બરાબર મનમાં બેસે. બહુ સર, ક્યાં અષ્ટક આપણે હવે શરૂ કરીએ છીએ, બહુ મહત્વનો છે. મહેન્દ્રભાઈ કીધું એમ, આની અંદર એમને જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ, અને જે બહુ મહત્વનું જે તત્વાર સૂત્રનું સૂત્ર છે, તે જ્ઞાન અને ક્રિયાના સમન્વયથી મોક્ષની પ્રાપ્તિ છે. પણ હકીકતની અંદર કોને જ્ઞાન કહેવું અને કઈ ક્રિયાથી, એ જ્ઞાન અને ક્રિયાની સમજણમાં એટલા બધા ગોટા હોય છે, એટલી બધી ગેરસમજૂતી હોય છે કે વાત ન પૂછો. કારણ કે ત્યાં જ્ઞાન પણ બે પ્રકારના છે, અને ક્રિયારૂપ પરિણામ જે છે એ તો 4 પ્રકારના છે. એટલે તમે કોમ્બિનેશન પરમ્યુટેશન ની રીતે વિચાર કરશો કે આ 2 જ્ઞાન અને 4 પરિણામ, અને એના પાછા કોમ્બિનેશન પરમ્યુટેશન કરો, તો કેટલા મહેન્દ્રભાઈ જેવા મેથેમેટિશિયન ને ખબર પડે કે આ ફેક્ટોરિયલ 2 અને ફેક્ટોરિયલ 4, અને તમે એના કોમ્બિનેશન કરો તો કેટલાય કોમ્બિનેશન થાય. તો એમાં કયું જ્ઞાન અને કયા પરિણામ, કયું જ્ઞાન અને કઈ ક્રિયા થી ખરેખર મોક્ષની પ્રાપ્તિ થાય, એ આપણે આજે સમજવાનો પ્રયત્ન કરીશું. અને પહેલી ગાથા આપણે અત્યારે પહેલા લઈએ. પાનું છે 124, અને ક્રિયાષ્ટક ની પહેલી ગાથા. જ્ઞાની ક્રિયા પર શાંતો ભાવિતાત્મા જીતેન્દ્રિય સ્વયં તીર્ણો ભવાં બોધે પરાંતારિતુ ક્ષમ. જ્ઞાની ક્રિયામાં તત્પર, કયા જ્ઞાની વાત થઈ છે કે જે ક્રિયામાં તત્પર છે, ઉપશાંત છે, ભાવનાઓથી ભાવિત છે, અને જીતેન્દ્રિય પણ જેને પ્રાપ્ત કર્યું છે, એવો આત્મા પોતે સંસાર સમુદ્રથી તરેલો છે અને બીજાને પણ તારવાને સમર્થ છે. તિન્નાણમ તાર્યાણમ, કે એવો જ્ઞાની કે જે ક્રિયામાં તત્પર છે, ઉપશાંત એટલે ઉપશમ ભાવ છે, ભાવનાઓથી ભાવિત છે, અને જીતેન્દ્રિય પણ પ્રાપ્ત કર્યું છે, એવો આત્મા પોતે તો સમુદ્ર સંસાર સમુદ્ર તરે છે પણ બીજાને પણ તારે છે. કારણ કે બધા આપણે જ્ઞાનીની બધી વ્યાખ્યા આવતી હોય છે ને, કે અમુક જીવો છે પથ્થર જેવા, પથ્થરની નાવ જેવા છે, એ પથ્થરની નાવમાં જે પોતે બેઠો હોય એ ડૂબે, અને એની સાથે જે બીજા કોઈ બેઠા હોય એ પણ ડૂબે પથ્થરની નાવ હોય તો. અને પછી કાગળની નાવ, તો કે પોતે ભલે ના ડૂબે પણ બીજા કોઈને તારી ન શકે. અને એવી જ રીતે પછી લાકડાની નાવ, તો આ લાકડાની નાવની જે છે એની વાત અહીંયા છે, કે ભાઈ એવો જ્ઞાની કે જે પોતે તો ખરેખર તરવાના માટે સક્ષમ થયેલો છે, અને એ જ એવો જીવ બીજાને તારી શકે. એટલા માટે નમોત્રંગ સૂત્રની અંદર ખરેખર આવે છે ને, તિન્નાણમ તાર્યાણમ બુદ્ધાણમ બોયાણમ મુક્તાણમ મોયગાણમ વગેરે. તો અહીંયા તિન્નાણમ તાર્યાણમ ની વાત કરે છે. તો આપણે પેલા વિશેષાર્થ થોડો વાંચીએ અને પછી એના ઉપર થોડો વિચાર કરીશું. તરતા તરતા નદી પાર કરવાની શક્તિ અને આવડત બધામાં હોતી નથી. કેટલાક ડૂબે અને સાથે લઈને જનારાને પણ ડૂબાડે, તો કેટલાક અમુક લોકોને તરતા આવડતું ન હોય અને એવા ડરે ને કે કઈક બીજાને જોયે ને તો એને બાથ ભરે, અને પેલાને છોડે નહીં અને પોતે, એટલે એ ડૂબે અને જેને બાદ ભર્યો ને એ બચારા ડૂબે ખરેખર. કારણ કે એ પોતે એટલો બધો ડરી ગયો હોય અને તરતા ના આવડતું હોય, અસ્તિત્વનો ભય હોય, મૃત્યુનો ભય હોય, અને એ બીજાને પણ એવી રીતે પકડે ને કે બચારો એ પણ તરી ન શકે. એટલે કેટલાક છે એ પોતે તો ડૂબે પણ બીજાને પણ ડૂબાડે. કેટલાક હોશિયાર માણસો પોતે તરીને સામે પાર ઉતરે, ભલે બીજાને ના તરા પણ પોતે તો ઉતરે, પણ સાથે સાથે એવા અમુક હોશિયાર જીવો હોય છે પોતાની પીઠ ઉપર બેસાડીને
બીજાને લઈ જઈ શકે નહીં કે હું પોતે તરી શકું, પણ મારે કંઈક કોઈ બીજાને પણ ખરેખર લઈને એને પણ સાથે જવાનું હોય તો એનો ભાર હું ખમી શકું નહીં, તો પછી હું જો એવું કરું તો હું પણ ડૂબું. એટલે કે અમુક જીવો એવા છે કે જે તો પોતે તો ડૂબે બીજાને ડૂબાડે, અમુક જીવો એવા છે કે પોતે હોશિયાર છે, પોતે તરવાનું જાણે છે, પોતે તરી જાય પણ બીજાને તારી શકે નહીં. અને અમુક જીવો એવા છે, કેટલા કુશળ જીવો, હિંમતવાન, તરવૈયા, પોતે તરે અને બીજાને પણ પાર ઉતારે. કેટલાક નદીમાં સામે પૂરે તરી શકે અને કેટલાક ભીષણ ઘોઘવતા સમુદ્રમાં પણ તરી શકે. આપણે જોઈએ છે કે ઘણી વાર પેલા વહાણ જે ટાઇટેનિક તૂટી ગયેલું, એટલું ઠંડુ પાણી હતું અને તેમ છતાં પણ અમુક જીવો તરી ગયા, બચી ગયા. અને મોટાભાગના જીવો તો ખરેખર કાં તો ઠંડીને લઈને, કાં તો તરતા ન આવડતું એટલે, કાં તો સમયને લઈને, ભૂખને લઈને, અને એને લઈને ખરેખર એ તરી ન શીખા અને બચી ન શીખા. કેટલાક નદીમાં સામે પૂરે તરી શકે અને કેટલાક ભીષણ ઘોઘવતા સમુદ્રમાં પણ તરી શકે અને બીજાને પણ તારી શકે. બધા માણસોની શક્તિ એક સરખી હોતી નથી. અહીંયા તત્સમયની યોગ્યતાની એ રીતે વિચાર કર્યો છે કે દરેકની તત્સમયની યોગ્યતા જુદી જુદી છે, અને એ તત્સમયની યોગ્યતા પ્રમાણે એ કાં તો પોતે ડૂબે ને બીજાને ડૂબાડે, તત્સમયની યોગ્યતા એવી ખરાબ હોય તો પોતે તો ડૂબે ને બીજાને ડૂબાડે, અથવા તો તત્સમયની યોગ્યતા એટલી સારી હોય તો પોતે તરે ને બીજાને પણ તરે. એટલે અહીંયા એની એટલે પહેલા તો ખાલી આ સામાન્ય સ્થૂળ અપેક્ષા એ વાત કરી છે, પછી આપણે જરા આગળ જરા જઈએ. સંસાર રૂપી સાગર તો એથી પણ વધુ ભયંકર છે. જો આ વાત થઈ એ સમુદ્રની વાત થઈ, પણ હવે કહે છે કે આપણે જે સંસાર સમુદ્ર જે છે એ તો આ જે પેસિફિક ઓશન ને એટલાન્ટિક ઓશન ને સ્વયંભૂ રમણ છે ને એના કરતા પણ ભયંકર છે. કઈ રીતે ભયંકર છે કે દેખાય છે તો સોહામણો, બધાને સંસારને સુખ તો ગમે છે કે ભાઈ અમારું બધું ધાર્યું થાય છે અને અમને પુણ્યનો ઉદય છે અને અમારી શરીરની સુખાકારી છે નાતે બધું, પણ એમાં વમળો ઘણા આવે છે ને ભૂલભુલાને ડૂબાડી દેવા આવે છે. આસમાની સુલતાની થાય છે, કરોડોપતિમાંથી ક નીકળી જાય ને રોડપતિ થઈ જાય, અને ક્યારે ખરેખર આખી પરિસ્થિતિ બદલાઈ જાય એનો આપણને ખ્યાલ રહેતો નથી. જેના વમળના સ્વરૂપના જાણકાર છે, તરવાની કલાના અભ્યાસી છે અને શક્તિશાળી છે તેવા મહાત્માઓ પોતે સંસારમાંથી તરે અને બીજાને પણ તારે. આ જ્ઞાનીની ખરેખર વાસ્તવિકતા અને લાક્ષણિકતા છે કે જે સાચા અર્થમાં જ્ઞાની હોય એમાં એ જ્ઞાનીમાં પાછા બે ભાગ પડે, સત્પુરુષ અને સદગુરુ. સત્પુરુષ સામાન્ય રીતે સંત કહો કે જે કહે એ પોતે પોતાનું કામ કરી રહે, જંગલમાં જાય તપ કરે, ઘોર તપ કરે, પોતે પોતાના કાર્ય કરીને ખરેખર નીકળી જાય. પણ સદગુરુ જે છે એ તો એવા છે કે પોતે તો તરે પણ સાથે સાથે એ સંસારમાં રહીને બીજાને પણ તારે, કે હું જલ્દી નીકળી જાઉં, મારું હું કરેલો એમ નહીં. જે જે જીવો એ સદગુરુના આશ્રયમાં આવેલા હોય, શરણ લીધું હોય, એ પછી સદગુરુ કે હવે કોઈ પણ ભોગે હું તને પણ તારીશ. જેમ જેસલે તોરલનો આશ્રય લીધો તો તોરલે કીધું કે હવે તું આવી જા, હવે તને હું ડૂબવા નહીં દઉં, હવે હું તને તારી દઈશ. એવી રીતે જ્ઞાની પણ કે ભાઈ તું જો સાચા અર્થમાં મારો આશ્રય લે, એમનો આશ્રય લેવો એટલે આશ્રય લેવો એટલે એમની પગચંપી કરવીને એ કેમ કરવું એટલું જ નહીં, એમની આજ્ઞામાં રહેવું, એમના બોધને આત્મસાત કરવો એને, તો કે તું નિયમથી તરી જઈશ. એટલા માટે કૃપાળુદેવે કીધું કે મોક્ષ માર્ગમાં બેની જ પ્રવૃત્તિ છે, એક જ્ઞાનીની અને બીજી જ્ઞાનીના આશ્રયવાનની. આ બે સિવાય ત્રીજાની એન્ટ્રી જ નથી અંદર. બહુ સરસ વાત કરી છે કૃપાળુદેવે. જ્ઞાનીનો આશ્રય લેવો એટલા માટે એમને આશ્રય ભક્તિ ઉપર એમને બહુ સરસ મજાને 572 પત્રમાં 172 ની અંદર એમને બહુ સ્પષ્ટતાથી એનો વિસ્તાર કરેલો છે. તો અહીંયા શું કહે છે કે કોઈ માણસ પાનું 125 ઉપર કે તરવાની કળા નામના પુસ્તકનો બરાબર અભ્યાસ કરે,
કેવી રીતે તરવું, કઈ રીતે હાથ આમામ કરવા, કઈ રીતે મોઢું અંદર જાય શ્વાસ લેવાનો, કઈ રીતે પછી પાછો બહાર કાઢીને શ્વાસ કાઢીને પછી શ્વાસ લઈને પાછો અંદર જવા, તે બધું જાણતો હોય. પણ તેમ છતાંય બધા નિયમો એને મોઢે કર્યા હોય અને સીધો જો ઊંડા પાણીમાં કૂદકો મારે ને તો મહોપાધ્યાયજી કહે છે, દેવચંદ્ર કહે છે, ડૂબે. એને બધા નિયમની ખબર છે, કઈ રીતે તરવું, કઈ રીતે હાથ આરામ કરવા, કઈ રીતે મોઢું અંદર જાય ત્યારે શ્વાસ ન લેવો જેથી પાણી ન પીવાય જાય, અને પછી પાછું મોઢું આમ બહાર કાઢીને શ્વાસ લઈને પછી પાછું ફરીથી પાછું આમ કરવાનું, બધું જાણતો હોય. અને એ એમ માને કે હવે હું ઊંડા પાણીમાં પડ્યું અને મને કઈ વાંધો નહીં આવે, તો એ વ્યક્તિ ચોક્કસ ડૂબે. અને શા માટે ડૂબે એ આગળ વાત કરે છે, કારણ કે એ જ્ઞાની છે પણ ક્રિયાવાન નથી. અહીંયા જ્ઞાની એટલે કોની વાત કરી છે? શાસ્ત્ર જ્ઞાની, કે એની પાસે શાસ્ત્રનું જ્ઞાન છે, બધી જાણકારી છે, દ્રવ્ય ગુણ પર્યાય શું એ ખબર છે, નવ તત્વોની જાણકારી છે, બધું જાણકારી છે, પણ ક્રિયાવાન નથી. હજી એ પ્રયોગાત્મક અભ્યાસમાં આવ્યો નથી, હજી એ ભેદ જ્ઞાનના અભ્યાસમાં આવ્યો નથી. અને તરવા માટે જ્ઞાની હોવું જરૂરી છે, એટલે કે શાસ્ત્ર જ્ઞાનની ઉપયોગિતા છે. શાસ્ત્ર જ્ઞાન ને તો એટલા માટે તો દેવ ગુરુ અને શાસ્ત્ર ત્રણ વિકાર. પણ તેમ છતાં એ શાસ્ત્ર જ્ઞાન થી જ હું તરી જઈશ એ એમ પણ નથી. એવી રીતે ક્રિયાવાન હોવું અને તરવાના મહાવરા વાળા હોવું પણ જરૂરી છે. એટલે જ્ઞાન, શાસ્ત્રનું જ્ઞાન હોવું પણ જરૂરી છે, અને એ જ્ઞાનનું અમલીકરણ કેવી રીતે કરવું, એનો અભ્યાસ કેવી રીતે કરવો એ પણ અત્યંત મહત્વનું છે. નહીતર પછી એ પંડિત પંડિતાયમાં જ જાય અને એની એનો એનો એ સંસાર સાગરને તરી શકે નહીં. સંસારરૂપી સાગરમાં પોતે તરનાર અને બીજાને પણ તારનાર વ્યક્તિમાં જે પાંચ મહત્વના ગુણો હોવા જોઈએ તેનો અહીં નિર્દેશ કરવામાં આવ્યો છે. કયા પાંચ ગુણો? તો કે એ વ્યક્તિ જ્ઞાની, એટલે કે જ્ઞાન, ક્રિયામાં તત્પર, શાંત, ભાવનાથી ભાવિત અને જીતેન્દ્રપણ, જે આ પહેલી ગાથામાં એ પાંચે પાંચને મૂકેલા હતા ને, જો અનુવાદમાં એમને કીધું જ્ઞાની, ક્રિયામાં તત્પર, ઉપશાંત, ભાવનાઓથી ભાવિત અને જીતેન્દ્રિય, એવો આત્મા પોતે તો તરે પણ બીજાને પણ તારે. તો આ જ્ઞાન એટલે બોધ, જાણવું. ક્રિયા આપણે અત્યારે પહેલા સામાન્ય વાત કરીએ છીએ, પછી આપણે થોડું જયારે ડિટેલમાં જશું. ક્રિયા એટલે ખરેખર તો અમલીકરણ, આ જે જેટલું જાણેલું છે એને અમલમાં મૂકવું એ ક્રિયા. ઉપશમ એટલે વિરતિ, વૈરાગ્ય. આપણે હમણાં ઇન્દ્રિય જયને સમ અષ્ટકમાં એની વાત કરી ને કે ભાઈ ઉપશમ તો હોવો જ જોઈએ. વૈરાગ્ય અને ઉપશમ ન પ્રગટે ત્યાં સુધી જીવને એની બુદ્ધિનું વિપર્યાસપણું દૂર થાય નહીં. એટલા માટે કૃપાળુદેવે કીધું કે વૈરાગ્ય અને ઉપશમ પ્રગટે પછી જ વિપરીત બુદ્ધિનું સદબુદ્ધિમાં રૂપાંતરણ થાય છે, અને એ સદબુદ્ધિ દ્રવ્યની યોગને પામવાના અધિકારી છે. એટલે અહીંયા એમને એમને ઉપશમ ભાવને પણ મૂક્યો. અને ભાવના એટલે કઈ ભાવના? આત્મભાવના. આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રહે. હું દેહાદી સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્ર આદિ કોઈ મારા નથી, એ એ જાણવું પણ જરૂરી છે. અને હું શું છું એ જાણવું પણ જરૂરી છે. તો હું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો આત્મા છું. એટલે એવી એ આત્મભાવના, અસ્થિથી હું શું છું અને નાસ્તિથી હું શું નથી, એ બંનેની યથાર્થ જાણપણું હોય એ જ જીવને ખરેખર કંઈક આત્મભાવના પ્રગટી છે એમ કહી શકાય. અને છેલ્લું ઇન્દ્રિય જય, જેની આપણે હમણાં વાત કરી કે દ્રવ્ય ઇન્દ્રિય, દ્રવ્ય સંયમ અને ભાવ સંયમ રૂપી બંને એ ઇન્દ્રિય જય, આ પાંચ આવા ગુણો જો હોય તો એ પોતે સંસાર સાગર તરવા માટે પણ સક્ષમ છે અને બીજાને તારવા માટે પણ એ ખરેખર સક્ષમ છે. તિન્નાણમ તાર્યામ. હવે અહીંયા જ્ઞાન ક્રિયા, દેવચંદ્રજી મહારાજે આ જ્ઞાન ક્રિયા ભયા મોક્ષ એ સૂત્ર અહીંયા લાવે છે કે શ્રી દેવચંદ્રજી મહારાજે ટીકામાં લખ્યું છે, સ્વરૂપને અનુકૂળ દર્શન અને જ્ઞાન શક્તિના બોધ રૂપ વ્યાપાર તે જ્ઞાન. એટલે અહીંયા જ્ઞાનની વ્યાખ્યા કરી. શું જ્ઞાનની વ્યાખ્યા કરી?
કે સ્વરૂપને અનુકૂળ દર્શન, સ્વરૂપ જેવું છે એવી જ રીતે દ્રષ્ટિ એની થાય, અને એવો જે એક જ્ઞાનનો પાછો વ્યાપાર પણ એ રીતે થાય તો જ એને જ્ઞાન અમે કહીએ છીએ. આપણે એ હમણાં પછી જરા એનો વધારે વિસ્તાર કરીશું. અને સ્વરૂપને અનુકૂળ વીર્યની પ્રવૃત્તિ એ ક્રિયા, એટલે કે યોગની ક્રિયા નહીં. જો અહીંયા આ વાત બહુ જ સમજવા જેવી છે, સ્વરૂપને અનુકૂળ વીર્યની પ્રવૃત્તિ. વીર્ય એટલે કોનું? આત્માનું વીર્ય. એટલે અહીંયા અહીંયા આત્માના પરિણામની વાત છે, યોગની ક્રિયાની વાત નથી, સમજો આ. અને એ એટલા માટે જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ, જ્ઞાન અને ક્રિયાથી મોક્ષ થાય છે. આપણે હમણાં આ બે ચાર લીટી વાંચી લો ને પછી આપણે જરા વિસ્તાર કરીએ એનો. તેમાં જ્ઞાન જે છે એ સ્વ પર પ્રકાશક રૂપ છે. અને ક્રિયા કઈ કીધી દેવચંદ્રજી મહારાજે? સ્વરૂપમાં રમણતા કરવારૂપ એક ક્રિયા. જો કેટલી અદભુત વાત કરી છે. મેં હું અત્યારે વાંચતો હતો ને મને એમ થાય કે આ તો જાણે કે કાનજી સ્વામી ને બીજા બધા કૃપાળુદેવ જે બધી વાતો કરી છે, સમય સારમાં પ્રવચન સારમાં કુંદાચાર્ય જે વાત કરી છે એ જ વાત અહીંયા કરી છે. જો ક્રિયા કોને કીધી? લોકો એમ માને છે કે આ જ્ઞાનીઓ ક્રિયાને ઉડાવે છે, પણ પહેલા તો હજી તારી ક્રિયાની વ્યાખ્યા તારી ખોટી છે. અને પહેલા તો અને એ ક્રિયાની પણ જરૂર આવશે, આપણે એની પણ વાત કરીશું કે એ યોગની ક્રિયાની પણ અગત્યતા છે, પણ એની જ્યાં અગત્યતા જે લેવલે હોય એ આપણે સમજતા નથી. અને યોગની ક્રિયા માત્રથી જ મોક્ષ થઈ જશે એમ કરીને જે યોગની ક્રિયાની પાછળ જ જે લાગ્યો રહે છે એને અહીંયા દેવચંદ્રજી મહારાજ કહે છે કે ભાઈ જો તારી ક્રિયા જે છે ને એ તો તારી પોતાની વીર્યની પ્રવૃત્તિ, એને અમે ક્રિયા કહીએ છીએ. તારા વીર્યની પ્રવૃત્તિ એટલે પરિણામ, જે આપણા સમય સમયમાં પરિણામ થાય છે ને, વીર્ય વીર્યાચાર છે. અને એ પરિણામ જે છે એ જ તારી ક્રિયા છે. અને એ જ્ઞાન અને ક્રિયાથી મોક્ષ થાય છે. તેમાં જ્ઞાન એ સ્વપ્ર પ્રકાશક રૂપ છે ને ક્રિયા એ સ્વરૂપમાં રમણ કરવા રૂપ છે. તેમાં ચારિત્ર અને વીર્ય ગુણને અભેદ પરિણિત રૂપ જે ક્રિયા તે મોક્ષ સાધક ક્રિયા છે. જ્ઞાની અને ક્રિયાવાન વ્યક્તિ પણ ઉપશાંત હોવી જોઈએ. એટલે અહીંયા એમને છે ને આ પાંચે પાંચ ગુણનો થોડુંક જરાક આપણને છાંટ આપી કે ભાઈ જ્ઞાની હોય એની ક્રિયા પણ બરાબર હોય, એ પરિણામ ઉપર એની દ્રષ્ટિ હોય. આપણે જે અંતર્મુક્ત અને સાધનામાં વાત કરી એમ કે ભાઈ એ પરિણામનું અવલોકન કરતો હોય, આત્મનિરીક્ષણ કરતો હોય, સ્વદોષ નિરીક્ષણ કરતો હોય, આત્મચિંતન કરતો હોય, શાંત સ્વીકાર ભાવમાં હોય, તો એની સાથે પણ એ ઉપશાંતતા, કારણ કે તો જ સ્વીકાર ભાવ આવશે એ જોઈએ. અને તેના ક્રોધ આદિ કષાયો અત્યંત મંદ થઈ ગયા હોવા જોઈએ, કારણ કે જ્યાં સુધી કષાયની તીવ્રતા છે ત્યાં સુધી કોઈ રીતે તું તારા ઉપયોગને અંતરમાં વાળી શકીશ નહીં. અને એ ભાવનાશીલ તો હોવો જ જોઈએ. અને જીતેન્દ્રિયપણું તો સમયસરમાં પણ કીધું છે કે જ્યાં સુધી તું જીતેન્દ્રિયપણું નહીં આવે ત્યાં સુધી તું જીતમોહ નહીં થાય, અને જીતમોહ નહીં થાય ત્યાં સુધી તું ક્ષીણમોહ દશામાં નહીં આવે, અને ક્ષીણમોહ દશામાં નહીં આવે ત્યાં સુધી તને કેવળ જ્ઞાન નથી થવાનું. એટલે આખી એ જ વાત અહીંયા દેવચંદ્રજી મહારાજ, ધુરંધર આચાર્ય અને મહોપાધ્યાયજી આપણને અહીંયા કહે છે કે એ જો બધા ગુણો હોય એનામાં જ તારવાનું સામર્થ્ય પ્રગટે છે. તો અહીંયા ખરેખર પ્રશ્ન એ થાય છે કે આ જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ એટલે શું? ખરેખર કઈ રીતે આપણને એ સાચા અર્થમાં સમજવું જોઈએ? તો જ્ઞાન બે પ્રકારના, હમણાં જ આપણે વાત કરી, કયું? એક તો શાસ્ત્ર જ્ઞાન અને બીજું આપણે અનુભવાત્મક જ્ઞાન, અથવા તો એને બીજી રીતે પણ જો કહેવું હોય તો દ્રવ્ય જ્ઞાન અને ભાવ જ્ઞાન, એ રીતે પણ અમુક શાસ્ત્રમાં એની વાત કરી છે. એટલે જ્ઞાન બે પ્રકારના, પરિણામ કેટલા પ્રકારના? તો આપણે બધા જાણીએ છીએ પરિણામ આમ સામાન્ય રીતે કેટલા પ્રકારના? મહેન્દ્રભાઈ, ત્રણ પ્રકારના. શુદ્ધ પરિણામ, શુદ્ધ ઉપયોગ કહો કે શુદ્ધ પરિણામ, શુભ પરિણામ અને અશુભ પરિણામ. એટલે આ પરિણામ આ ત્રણમાંથી કોઈ એક રીતે હશે આપણા, કાં તો રાગદ્વેષ રૂપે અશુભ પરિણામ હશે, કાં તો ખરેખર શુભ પરિણામ હશે કે ભાઈ આપણે અત્યારે સત્સંગ કરીએ છીએ આપણા શુભ પરિણામ છે, અને કાં તો જે પોતાના આત્મામાં લીન થઈ ગયો હોય તેના શુદ્ધ પરિણામ છે, શુદ્ધ ઉપયોગ છે. એ ત્રણમાં પાછું
જ્ઞાનીઓએ અને ખાસ તો આનંદ ઘનજીએ અને મહોપાધ્યાયજીએ અને હરિભદ્રસુરીજીએ અને બધાએ ભેદ કર્યો કે આ શુભ જે પરિણામ જે છે એ પણ બે પ્રકારના, આપણે એની વાત ઘણી વાર લીધી છે, સાતિશય શુભ ભાવ અને નિરતિશય શુભ ભાવ, અથવા તો બહુ લેમેન લેંગ્વેજમાં વાત કરવી હોય તો આત્મલક્ષી શુભ ભાવ અને આત્મલક્ષ વિનાના શુભ ભાવ, ખાલી લૌકિક ભાવે અહક સંજ્ઞાએ લોક સંજ્ઞાએ કરેલા શુભ ભાવ કે શુભ ક્રિયા એ એમાં જાય. એટલે હવે કયા ચાર પરિણામ થયા? શુદ્ધ પરિણામ, આત્મલક્ષી શુભ પરિણામ, આત્મલક્ષ વિનાના શુભ પરિણામ અને અશુભ પરિણામ. અને એ ચારે ચાર ક્રિયા છે. એટલે કઈ જ્ઞાન ક્રિયા લે, કયું જ્ઞાન લેવું અને કઈ ક્રિયા તમે લો તો સાચા અર્થમાં જ્ઞાન ક્રિયાભ્યાસ મોક્ષ ત્યાં લાગુ પડે. તો શાસ્ત્ર જ્ઞાનની તો વાત આપણે બધા જાણીએ છીએ, કોટી શાસ્ત્રનો અભ્યાસ પણ માત્ર મનનો આમળો, જીનવર કહે છે જ્ઞાન તેને ભવ્ય જીવ સાંભળો. તો શાસ્ત્ર જ્ઞાન છે એ તો ખરેખર શાબ્દિક જ્ઞાન છે, માહિતી છે, ઇન્ફોર્મેશન છે. એટલે તો પછી કયું જ્ઞાન રહ્યું? ભાવ જ્ઞાન રહ્યું, અથવા તો ભાવ જ્ઞાન કહો, અનુભવાત્મક જ્ઞાન કહો. અને એ શાસ્ત્ર જ્ઞાન અને ભાવ જ્ઞાન, અનુભવાત્મક જ્ઞાન વચ્ચે પણ એક પાછો એક પડે છે, કારણ કે દ્રવ્ય જ્ઞાન અને ભાવ જ્ઞાન એ બેને જોડતી જે સેતુ જે છે એ મુમુક્ષતા. એટલે ત્યાં જે ભાવ જ્ઞાન પ્રગટ્યું નથી, પણ ભાવ જ્ઞાન પ્રગટાવવાનું લક્ષ્ય છે, ધ્યેય છે, લક્ષ્ય બંધાયું છે. ભલે હજી એને ભાવ જ્ઞાન પ્રગટ્યું ન હોય, પણ ભાવ જ્ઞાન તરફ જવાનો સંવેગ એનામાં છે કે મારે મારા સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે, મારે જાણવું છે કે હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, મારે આ બધું ખરેખર જાણવું છે, કારણ કે એ જ મારું સ્વરૂપ છે. અને એ સ્વરૂપને જાણ્યા વગર હું કદી પણ મોક્ષને પ્રાપ્ત કરી શકવાનો નથી. એટલે એ દ્રવ્ય જ્ઞાન અને ભાવ જ્ઞાન વચ્ચેનું જે એક આખું એક છે એ મુમુક્ષતા છે. અને એ મુમુક્ષ, કારણ કે આપણે બંને લેવા પડશે. જ્ઞાનીનું જ્ઞાન ક્રિયાભ્યામ તો આપણે સમજી શકાય છે કે ભાઈ જ્ઞાનીને તો અનુભવ થયો છે, સ્વાનુભૂતિ થઈ છે, એટલે એનું જ્ઞાન તો ખરેખર આત્મજ્ઞાન છે. અને એ આત્મજ્ઞાનની સાથે એનો જે સાક્ષી ભાવનો અભ્યાસ ભેદ જ્ઞાનના પ્રયોગમાં જે રહેતો હોય છે, એટલે એ એની ક્રિયા છે, એટલે એના પરિણામ છે. અને એ એ તો મોક્ષ લઈ જાય એ તો નિર્વિવાદ છે. પણ જેની પાસે એકલું શાસ્ત્ર જ્ઞાન છે અને જે અશુભમાં રખડે છે એ તો ખરેખર નિશ્ચય, જેને કહે ને આપણે શુષ્ક જ્ઞાનીમાં જાય. મોટી મોટી ભલે ગમે એટલી વાતો કરે, હું શુદ્ધાત્મા છું, બંધ મોક્ષ તો પર્યાયમાં છે, હું તો પર્યાય રહિત એવું નિરપેક્ષ દ્રવ્ય છું, ભલે આવી બધી મોટી મોટી વાતો કરતા હોય, પણ જો હજી એ પોતે એના પરિણામ જે છે વર્તે મોહાવેશમાં શુષ્ક જ્ઞાની ત્યાં ત્યાં સુધી એનું કાર્ય થવાનું નથી. તો પછી આપણે બીજા લઈએ કે કોઈ એમ કે ભાઈ અમારી પાસે ભલે શાસ્ત્રનું જ્ઞાન ન હોય તો કઈ નહીં, પણ અમે આ નાનપણથી જે બધી ક્રિયા કરતા આવ્યા છીએ, પૂજા પાઠ સામાયિક પ્રતિક્રમણ ચૈત્ય વંદન કે જે કંઈ, એ એનું અમને એની વિધિનું પૂરેપૂરું જ્ઞાન છે અને મેં બધું વિધિસર કરીએ છીએ, તો પણ જ્ઞાની કહે છે કે એ જ્ઞાન અને એ ક્રિયા, કારણ કે એ બધી ક્રિયા કોણ કોની ક્રિયા છે? દેહની ક્રિયા છે, યોગની ક્રિયા છે. જો વિચાર કરજો તમે આ કે આપણે કોઈ પણ ક્રિયા કરીએ તો એ ક્રિયાને જો તમે ક્રિયાને ક્રિયારૂપે લો તો એ તો દેહની ક્રિયા છે, પણ એ ક્રિયાની પાછળ આત્માના જે ભાવ જે છે, પરિણામ જે છે, એ આત્માની ક્રિયા છે. એટલે દેહની ક્રિયા તમે લો, ભલે તમે ગમે એટલી શુદ્ધ ક્રિયા કરતા હોય, તમે સરસ રીતે સામાયિક કરતા હોય, પ્રતિક્રમણ કરતા હોય બધું, પણ તેમ છતાં પણ જો એની સાથે જ્ઞાન નથી, એની સાથે ભાવ જ્ઞાન નથી, જે જેને એમ કહેવામાં આવે છે કે એ ક્રિયાનો પ્રાણ છે, તો તે એની પણ એને પણ મોક્ષની પ્રાપ્તિ થાય નહીં. એટલા માટે કૃપાળુદેવે તો બહુ જ સ્પષ્ટ વાત કરી છે કે ભાઈ આ લોક સંજ્ઞાએ અને અહક સંજ્ઞાએ થતી બધી ક્રિયા
એ સાક્ષાત આત્મઘાતી છે. પ્રત્યક્ષ મોક્ષ તો અસંભવ છે, પણ પરંપરાએ પણ એ મોક્ષને પ્રાપ્ત કરાવતું નથી. ત્યાં સુધી જ્ઞાનીએ વાત લીધી છે, પરંપરાએ પણ મોક્ષને પ્રાપ્ત કરવા, કારણ કે નિરતિશય કે ભાઈ તું જે શુભ ક્રિયા કરે છે એ તો સારી જ છે. ક્રિયા હંમેશા શુદ્ધ હોય, શુભ નહીં શુદ્ધ હોય, કારણ કે ક્રિયામાં દોષ છે જ નહીં. પણ એ ક્રિયાની પાછળ જે ચૈતન્ય તત્વના પરિણામ જે છે, એ પરિણામ જો મેલા છે, મલિન છે, તો એ ક્રિયાને મલિન કહેવામાં આવે છે ઉપચારથી. બાકી ક્રિયા તો શુદ્ધ જ છે. ઇવન મલિન પરિણામ વખતે પણ ક્રિયા તો શુદ્ધ જ છે, પણ મલિન પરિણામ હોવાને લઈને તેને બહુ, આ થોડીક માર્મિક વાત છે પણ સમજો, પરિણામથી અનુબંધ થાય છે અને ક્રિયાથી બંધ થાય છે. શુભ કે અશુભ, રાગદ્વેષ કરીએ તો અશુભ બંધ થાય, અને જો શુભ ભાવ કરીએ, પૂજા કરવાના ભાવ, સામાયિક કરવાના ભાવ, કઈ તપ કરવાના ભાવ, ઉપવાસ એકાસના કરવાના ભાવ, કાલે જ્ઞાન પંચમી છે તો જે કઈ આપણે બધી તપ કરવાના હોય એના ભાવ, એ બધા શુભ છે. એ શુભાશુભ ક્રિયાથી બંધ છે, અને જે એની પાછળ રહેલા, એની સાથે રહેલા આત્માના પરિણામ, એનાથી અનુબંધ પડે છે. એટલા માટે પુણ્યને પાપ બે જ નથી, એની ચૌભંગી થઈ એટલા માટે. તો કે પુણ્ય પણ બે પ્રકારના, પાપાનુબંધી પુણ્ય અને પુણ્યાનુબંધી પુણ્ય, અને એવી જ રીતે પાપ પણ બે પ્રકારના થયા, પાપાનુબંધી પાપ અને પુણ્યાનુબંધી પાપ. એટલે જ્ઞાની કે છે કે તારે ભાર ક્યાં મૂકવાનો છે, તું આ બંધ જે ભલે ત્યાં પણ શુભ ભાવ તું કરે ને થોડા ઘણા પુણ્યનો બંધ થાય, એ જ્ઞાની એ માન્ય કરે છે અને એ બરાબર છે. પણ જો એની એની સાથેનો અનુબંધ જો અશુભ છે, તો ત્યાં તને ખરેખર પાપનો અનુબંધ બેસવાનો છે, અને આ પાપાનુબંધી તને પુણ્ય જે બંધાય છે એ જ્ઞાનીએ, અનંતા જ્ઞાનીઓએ એક જ વાત કીધી છે કે આ જે પાપાનુબંધી પુણ્ય જે છે એ જ્યારે ઉદયમાં આવશે ત્યારે તને પાંચ ઇન્દ્રિયના વિષયોમાં લપટાવીને તને દુર્ગતિમાં લઈ જશે, કારણ કે ત્યાં તારા પોતાના પરિણામ મલિન હતા. એ મલિન પરિણામ સાથે ત્યાં બધા લોક સંજ્ઞાએ, ઓહક સંજ્ઞાએ બધી તે ક્રિયા કરી કે ભાઈ અમે બાપ દાદાને આવી રીતે જોતા આવ્યા છીએ અને કરતા આવ્યા છીએ, અમે પણ અમને પણ એવું જ્ઞાન પણ થીટી પડે છે. હું અત્યારે મારા દીકરા ઘરે જઉં છું અને સાવ નાનો દીકરો છે, એને હું કહું ને કે દીકરા સવારે ઉઠીને તું મમ્મીને ડેડીને જે જે કરે છે, અને હું પોતાને બતાવું કે જે જે આમ બોલવાનું, તો એ અત્યારે પણ તરત જ મારી હાજરીમાં તરત મમ્મી પાસે જઈને જે જે ડેડી પાસે જે, હવે આવા સંસ્કાર પડાવે ને એ સારી જ વાત છે, પણ ત્યાં સમજણનો અંશ નથી. અત્યારે એને રિસ્પેક્ટ છે દાદા પ્રત્યે કે નાના પ્રત્યે, એટલે એ કરે છે, અને એવી રીતે મોટો થાય એટલે એને એવા સંસ્કાર પડે, અને એ સંસ્કાર તો સારી જ વાત છે. સંસ્કારનો સદુપયોગ ક્યારે થાય, બસ આના ઉપર ભાર છે. સંસ્કાર આવા સારા પાડવા, મહેન્દ્રભાઈ જેમ ગયા એમને સાધ્યમે કીધું હતું કે અમે દેરાસરે કે ઉપાસરે જે પાઠશાળામાં જતા હતા, કારણ કે લાણીની પ્રસાદીની એ લાલચથી જતા હતા, પણ એનો અર્થ એવો નથી કે ખરાબ છે. ભલે એ વખતે સંસ્કાર પડ્યા, પણ ભલે એની સાથે સમજણ નહોતી, પણ પછી જેમ જેમ આપણે મોટા થઈએ ને તેમ તેમ સમજણ એની મેળે આવે. નાના બાળકને આપણે કીધું હોય, એને કુતુહલ વર્તેથી પૂછ્યું હોય આપણને કે આ મમ્મી આ બાળક ક્યાંથી આવ્યું, મારો ભાઈ ક્યાંથી આવ્યો, તો મમ્મી કે એને બધું સમજાવવા ના બેસે આખી ફિઝિયોલોજી ને બધું આખું, તો એને શું કે ભાઈ હંસલો લઈ આવ્યો, કે આ તો કે કઈ રીતે એને, હવે પહેલો બચારો માની લે, પણ પછી એ જયારે ખરેખર મોટો થાય ત્યારે એને માને પૂછવા જવું પડતું નથી, કે માને એમ કહેવા ન જાય કે માં તે મને કીધું તું એ બધું ખોટું કીધું તું, ના વાય નો એક્ઝેક્ટલી કે કઈ રીતે બાળકનો જન્મ થાય છે ને કઈ રીતે કન્સીવ થાય છે ને આમ તેને બધું સહજ રીતે એને એનું ભાન થાય છે. એવી રીતે ભલે આપણે સંસ્કાર નાખતી વખતે આપણને સમજણ ન હોય, પણ જો કંઈક પૂર્વની અંદર પણ આપણે કંઈક થોડું ઘણું કંઈક સારું કર્યું હોય
તો એ યોગ્ય નિમિત્ત મળતા સમજણ એની સાથે આવવાનું શરૂ થશે. પણ અહીંયા આપણે વાત શું કરવી છે કે કે ચાર રીતે આપણે એનો વિચાર કરવો છે કે એક તો શાસ્ત્ર જ્ઞાન હોય અને એની સાથે શુભ જ્ઞાન હોય પણ આત્મલક્ષ નથી તો એ નિરતિશય શુભ ભાવ થયો. તો કે એ આત્મલક્ષ નથી એટલે તારી ક્રિયા જ ખોટી છે. કઈ ક્રિયા? આત્માની ક્રિયા. એટલે આત્માની ક્રિયા ખોટી છે અને જ્ઞાન પણ ખોટું છે. ખોટું ન કહેવાય પણ ઉપયોગી અનુભવાત્મક જ્ઞાન નથી. એટલે એ જે સંયોગ, એ જે કોમ્બિનેશન જે છે, એવી શાસ્ત્ર જ્ઞાન અને નિરતિશય શુભ ભાવ કે શુભ ક્રિયા, એનાથી મોક્ષની કેડી અંકારાતી નથી. તો પછી બીજું આપણે લઈએ કે શાસ્ત્ર જ્ઞાન છે. અહીંયા શાસ્ત્ર જ્ઞાન એટલે સદગુરુનો બોધ લેવો. કારણ કે શાસ્ત્રને સમજાવનાર પણ કોણ? સદગુરુ. આ કાળમાં સદદેવ તો છે નહીં. એટલે જે તત્વત્રય છે એમાંથી સદદેવ તો છે નહીં, સદગુરુ છે. અને સતશાસ્ત્રને સાચા અર્થમાં સમજાવનાર પણ સદગુરુ. એટલે ખરેખર અહીંયા જયારે શાસ્ત્ર જ્ઞાન આપણે બોલીએ ત્યારે સદગુરુનો બોધ આપણને જે સત્સંગમાં શિબિરમાં જે બધો બોધ મળે છે ને એ બોધ. એટલે એવો બોધ પણ એની પાસે હોય, કંઈક ભલે અજ્ઞાન ભાવે પણ સંસ્કાર પણ પાડ્યા હોય. નાનપણથી જૈન કુળમાં જન્મેલા છીએ, આપણા એવા મહત્ પુણ્યનો ઉદય છે કે જૈન કુળમાં જન્મ પામ્યા અને એને લઈને કંઈક થોડા ઘણા સંસ્કાર પડ્યા હોય. અને સાથે જો આત્મલક્ષ ભણે કે મારે હવે આ જ કરવું છે, એવું જો તારું આત્મલક્ષ ભણે તો પછી તું સદભૂત વ્યવહારમાં આવ્યો કહેવાય. અને આ સદભૂત વ્યવહાર એ મુમુક્ષુતાની ભૂમિકા છે. હજી એની પાસે અનુભવાત્મક જ્ઞાન નથી. ભલે અનુભવાત્મક જ્ઞાન ન હોય તો કઈ વાંધો નહીં, પરંપરાએ તને એ મોક્ષ અપાવશે. એટલે જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ એ મુમુક્ષુને પણ લાગુ પડે છે અને જ્ઞાનીને પણ લાગુ પડે છે. મુમુક્ષુને લાગુ પડે છે કોને? કયા મુમુક્ષુને લાગુ પડે છે? તો કે જેની પાસે ખરેખર સદગુરુનો બોધ છે. પછી એ ભક્તિ યોગાચાર્ય યશો વિજયજી હોય કે કોઈ બીજા હોય, એ સદગુરુનો બોધ પણ છે. કંઈક અંશે એને સંવેગને નિર્વેદપરિકતા છે, કંઈક અંશે એને ખરેખર આત્મલક્ષ બંધાયું છે, કંઈક અંશે હવે એને ખરેખર એ માર્ગે ચાલવાની એને એને ભાવના પણ થઈ છે. એવો જીવ આજે નહીં તો કાલે પણ અલ્પ ભાવમાં, થોડા ભાવની અંદર એ મોક્ષને પ્રાપ્ત કરી લેશે. એટલા માટે એને પરંપરાએ મોક્ષની પ્રાપ્તિ કીધી છે. તો જ્ઞાની જે છે એની તો વાત તો હવે એના માટે તો આપણે બહુ કઈ વધારે ચર્ચા વિચારણા કરવાની જરૂર નથી. કારણ કે એની પાસે તો અનુભવાત્મક જ્ઞાન છે અને સાથે સાથે ખરેખર એની પાસે શાસ્ત્રનું જ્ઞાન છે, અનુભવનું જ્ઞાન છે અને બધી વિધિ પણ જાણે છે. એ તો શાસ્ત્ર યોગમાં આવી ગયો છે અને સામર્થ્ય યોગમાં આવવાની એનો એનો પુરુષાર્થ ચાલે છે. એટલે એવા જ્ઞાન ક્રિયા એવા એના, કારણ કે હવે જ્ઞાની જે છે એટલે એના પરિણામ કેવા હોય? કાં તો શુદ્ધ હોય અને કાં તો આત્મલક્ષી શુભ હોય બહાર આવે ત્યારે, પણ એના એના અશુભ તો હોય નહીં. અને એને પણ જે રાગદ્વેષ થઈ જાય છે, જ્ઞાનીને પણ જો રાગદ્વેષ થાય, રાગદ્વેષ ક્યાં સુધી થાય? ચોથે ગુણસ્થાને પણ રાગદ્વેષ છે જ્ઞાનીને, પાંચમે ગુણસ્થાને પણ રાગદ્વેષ છે જ્ઞાનીને, છઠ્ઠે સાતમે ગુણસ્થાને પણ રાગદ્વેષ છે. કેમ? કારણ કે ચોથે ગુણસ્થાને તો ખાલી અનંતનું બંધીની ચોકડી તૂટી છે, હજી અપ્રત્યાખ્યાનની ચોકડી પડી, કસાય પડ્યો છે. પ્રત્યાખ્યાન કસાય પડ્યો છે અને સંજોલન કસાય પડ્યો છે. એટલે રાગદ્વેષ એને થવાના, પણ કયો મોટો આંતરો પડ્યો કે એ રાગદ્વેષની અંદર એને કરતા ભાવ નથી. એ પોતે જાણે છે કે આ મારી નબળાઈ છે, પોતે જાણે છે કે હું અનાદિની વૃત્તિને વશ થઈ ગયો અને હું મારા પોતાના આત્મ જાગૃતિમાં જેવું ટકી રહેવો જોઈએ એવો હું ટકી ન રહ્યો અને એટલો થયો. જ્યાં કરતા ભાવ નથી એ રાગદ્વેષની અંદર તમને અનંતનો અનુબંધ કરવાની તાકાત નથી. અને સમયસારમાં તો કહી દીધું કે અનંતાનુબંધીના અનંતમાં ભાગે અપ્રત્યાખ્યાન કસાય થાય છે. એટલે અપ્રત્યાખ્યાન કસાયના કારણે થતો રાગ દ્વેષ
એ અનંત અનુબંધીના સદભાવમાં જે રાગદેશ થાય એનો અનંતમો ભાગ હોય છે, એટલે એટલો બધો અલ્પો હોય છે કે એને સમયસારની અંદર તો કહી દીધું કે સમુદ્રની સામે એક બિંદુની શું ગણતરી, એટલે અમે તો જ્ઞાનીને હવે અબંધ દશામાં જ મૂકીએ છીએ, કારણ કે એને જે બંધ થાય છે એટલો બધો અલ્પો હોય છે કે આમ 10 મિનિટના ચિંતનમાં અને આત્મનિરીક્ષણમાં અને ઉપયોગને અંતર્મુખ કરે અને એવા અસંખ્ય કર્મોના ભૂક્કા બોલાવી દે. એટલા માટે જ્ઞાનીને કેવી નિર્જરા કીધી છે પ્રદીપભાઈ, ગુણ શ્રેણી નિર્જરા કીધી છે, સામાન્ય નિર્જરા નહીં. સામાન્ય નિર્જરા કોને થાય? મુમુક્ષુને થાય, કારણ કે હજી એને એક ચોકડીનો અભાવ થયો નથી, હજી એને ચારે ચાર કસાય છે, એને અનંતાનુબંધીનો કસાય છે, અપ્રત્યાખ્યાનનો ક્રોધમન માયાલોભ છે, પ્રત્યાખ્યાનના છે અને સંજ્વલનના છે. એટલા માટે તો આપણા 36 માળા જે કરતા હતા એમાં 16 માળા કોની હોય છે? આ 4 કષાયની હોય છે, અનંતાનુબંધી ક્રોધ માયાલોભ એના 4 માળા, અપ્રત્યાખ્યાન ક્રોધમન માયાલોભ એની 4 માળા, પ્રત્યાખ્યાન ક્રોધમન માયાલોભ એની 4 માળા અને સંજ્વલન ક્રોધમન માયાલોભ એની 4 માળા. 16 માળા ફેરવતા હતા આપણે ચારે ચાર દિવસ, અને એમને પણ રાગદ્વેષ થાય છે, પણ એ રાગદ્વેષને અનંતનો અનુબંધ નથી અને કરતા ભાવ નથી, સ્વામીપણું નથી. એને જો કેટલો બધો ફેર પડી જાય છે, કેટલો આતરો પડી જાય છે. એક તો એ રાગદ્વેષને પોતાની નબળાઈ સમજે છે, પોતાના પુરુષાર્થને નબળાઈ સમજે છે. બીજું, એ રાગદ્વેષને રોગરૂપ જાણે છે, અને એ રાગદ્વેષ જે થયા એના નિવારણ માટે એ કદાચ કંઈ પણ કરે, જેમ કે એને જઠરાગ્નિની પીડા થઈ અને એનાથી ભૂખ સહન ન થઈ તો એને ખાવાનો વિકલ્પ આવશે, પણ એ કેવી રીતે જમશે? રોગના નિવારણ રૂપે આપણે દવા લેતા હોય ને, તો એ દવા આપણે કેટલી માત્રામાં લઈએ કે જેટલી ડોક્ટરે કીધું એટલી, આપણે કદી પણ એ ગમે એવી સ્વીટ હોય, પેલી જે નાઇકવિલ હોય છે કેવી સ્વીટ હોય છે, અને તેમ છતાં પણ એ જે કીધી હોય છે એટલી માત્રામાં જ લઈએ આપણે. એવી રીતે જ્ઞાની પણ જઠરાગ્નિની પીડા સહન ન કરી શકે, હજી એવી ક્ષમતા નથી પ્રગટી, આગળની દશા નથી પ્રગટી, એટલે એને ખાવાના વિકલ્પ આવશે ચોક્કસ. મારી તમારી જેમ બધાને જેમ આવે છે એવી રીતે એમને પણ આવશે, અને એ જમશે પણ ખરા, આહાર પણ લેશે, પણ એ આહાર કેવી રીતે રહેશે? એ રોગના નિવારણ રૂપે દવા રૂપે લેશે. જેટલી ખરેખર શરીરની ભૂખ જે છે એટલી જ એ આહાર લેશે, કારણ કે એની પાસે હવે મનની ભૂખ નથી અને એની પાસે હવે ઇન્દ્રિયની ભૂખ નથી. આપણે અંતર્મુક્તાની સાધનામાં અને આગળના 2-3 સ્વાધ્યાયમાં આપણે એની વાત કરેલી, શરીરની ભૂખ છે એ 2-4 ટીપા જેવી છે પાણીના, ઇન્દ્રિયની ભૂખ છે એ સરોવરના પાણીના સાથે સરખાવી છે, અને મનની ભૂખ છે એને તો 7 સમુદ્રની સાથે સરખાવી છે. અને જ્ઞાનીને આ ઇન્દ્રિયની ભૂખ અને મનની ભૂખ નથી, એને હજી શરીરની ભૂખ છે, કારણ કે શરીરને ભાડું તો આપવું જ પડે. ઇવન મુનિ જેવા મુનિ એ પણ દિવસમાં 1 વાર આહાર લે છે, કારણ કે એનાથી તો કામ લેવાનું છે દેહથી, એનાથી તો આપણે 5-4 નું પાલન કરવાનું છે. એટલે અહીંયા પ્રશ્ન કોઈને એમ થાય કે ભાઈ તો પછી આ તમે શુભ ક્રિયાને તો સાવ જાણે હાવ છેલ્લે પાટલે મૂકી દીધી, એમ પણ નથી. પરિણામ જે છે આત્માના એ અને દેહની ક્રિયાને એ બંનેને નિમિત્ત નૈમિતિક સાપેક્ષ સંબંધ છે. પરિણામ તમારા જે છે એના ઉપર, દેહની ક્રિયાની હંમેશા પરિણામ ઉપર અસર થાય થાય ને થાય જ છે. એટલા માટે તો નિમિત્તને નિમિત્તની અસર 6ઠા ગુણસ્થાન સુધી કીધી છે. કોઈ એમ કે હું તો મારા પરિણામ છે એને શુદ્ધ કરી લઈશ, મારે દેહની ક્રિયાની કઈ જરૂર નથી, હું તો દારૂના પીઠામાં જઈને બિયરની બોટલ હાથમાં લઈને આત્માનું ચિંતન કરીશ અને હું આત્મનિરીક્ષણ કરીશ. તો જ્ઞાની કહે છે કે અનુભવથી કહે છે કે તમે કોઈ એવી જગ્યાએ જઈને તમે કઈ ચિંતન કરવાનો પ્રયત્ન કરો તો એ ચિંતનમાં ઊંડાણ નહીં આવે, મન વિક્ષિપ્ત રહેશે,
અને તમે તમારા ઘર મંદિરમાં તમે જ્યાં ખરેખર કઈ કોઈ જાતના પીછી ન કરતા હોય, તમે જ્યાં કઈ કોઈ એવા પતિ પત્ની સૂતા ન હોય, કઈ એવી સંભોગની ક્રિયા ન થઈ હોય, તમે જ્યાં જઈને તમે નિત્યક્રમ કરતા હોય, તમે ત્યાં જઈને જે સામાયિક પ્રતિરણ કરતા હોય, ત્યાં તમે એવા સરસ મજાના આંદોલનો ઉભા કર્યા હોય, અને ત્યાં તમે જઈને તમે બેસો અને ચિંતન કરો, તો તમારા એ ચિંતનની અંદર તમારા પરિણામ એવા નિર્મળ રહે અને ચિંતનમાં ઊંડાણ આવે. એ આત્મનિરીક્ષણમાં ખરેખર તો એવું ઊંડાણ આવે કે તમે અવચેતન મનના ઊંડા ઊંડે જઈને તમે તમારા અનાદિની વૃત્તિને તોડવાની તમારામાં ક્ષમતા આવે. જ્યારે બીજી કોઈ જગ્યાએ તમે ગમે ત્યાં જઈને તમે બેઠા અને કરતા હોય કે જ્યાં ઘોંઘાટ હોય, જ્યાં આડીવળી વાતો થતી હોય, દ્રિઅર્થી બધી જોક્સ બધી થતી હોય, પાર્ટીમાં બેઠા હોય, અને તમે એમ કહો કે હું તો એક બાજુ બેસીને ભલે એ બધા ગમે એવી વાતો કરે પણ હું તો મારા આત્મામાં એ ન એ તમે એવો પ્રયત્ન કરો તો પણ એમાં ઊંડાણ ન આવે. એટલે દેહની ક્રિયાને અને એની સાથે આત્માની ક્રિયા રૂપી પરિણામ એ બંનેને નિમિત્ત નૈમિતિક સંબંધ છે, અને આ નિમિત્તની અસર આ નૈમિતિક ઉપર થાય થાય ને થાય જ. અને એટલા માટે પંચાચારનું પાલન જે કીધું છે એટલા માટે કીધું છે કે તું એ પંચાચારનું પાલન કરીશ તો તારા પરિણામ એટલા જલ્દી શુદ્ધ થતા જશે કે વાત ન પૂછો. અને એટલા માટે પંચાચારનું પાલન તો ક્યાં સુધી કીધું છે? 12મા ગુણસ્થાનના અંત સુધી કીધું છે. અને આ પંચાચારનું પાલન એટલે શું? આપણી પાસે સમયની મર્યાદા છે પણ બહુ જ ટૂંકામાં ખાલી એને લઈ લઈએ કે દર્શનાચાર તો ખરેખર આ, અને ધીરજભાઈ પંડિતે આનો જરા વિસ્તાર કર્યો છે, જેને વધારે જાણવું હોય હરિભદ્ર સુરી યોગદર્શી સમુચય ઉપરની એમની ટીકામાં એમને લીધેલું છે કે આ નિશંકિત્વ, નિકાંક્ષિત્વ, નિર્વિચિકિત્સા એ જે 8 અંગ જે છે ને એ જ દર્શનાચાર. તો હવે એની તો આપણે તાતી જરૂર, આમ જેને કે ને એ દર્શનાચાર પૂર્ણતા ક્યારે થાય? 8મા ગુણસ્થાનના દ્વિતીય અપૂર્વકરણની ક્રિયા વખતે એની પૂર્ણતા થાય, જ્યારે ક્ષાયક સંકેત પ્રગટે ત્યારે. એટલે દર્શનાચાર તો આપણે કરીએ જ છીએ ને, કરવા જ જોઈએ, ત્યારે તો સમ્યક્ત્વ પ્રગટે છે. નિશંકિત્વ, નિકાંક્ષિત્વ, નિર્વિચિકિત્સા, અમૂઢ દ્રષ્ટિ, ઉપગુહન, સ્થિરીકરણ, વાત્સલ્ય, પ્રભાવના બધું. તો જ્ઞાનાચાર કોને કહેવા? હવે આ જ્ઞાનાચાર જે છે એ પણ 8 છે. અને અત્યારે બહુ ટૂંકામાં યોગ્ય કાળે જ્ઞાનનો અભ્યાસ કરવો, શાસ્ત્રમાં કીધું છે સંધિ કાળે મૂળ શાસ્ત્રનો અભ્યાસ ન કરવો, અતિચારના એની નાપ કીધી છે, જે 4 જે સંધિ કાળ કીધા છે, સનસેટ, સનરાઈઝ અને મધ્યાહ્ન બપોરનો ટાઈમ અને રાતના 12 વાગ્યાનો ટાઈમ, એ 4 કાળ કે એટલે યોગ્ય કાળે યોગ્ય શાસ્ત્રનો અભ્યાસ કરવાની વાત કરી છે. વિનયપૂર્વક શાસ્ત્રનો કે સદગુણ બોધનો અભ્યાસ કરવો, બહુમાન હોવું જોઈએ, અહોભાવ, ગ્રેટિટ્યુડ. તમે એમને કે જઈને બેસો અને કે ભાઈ કે છે ને અમે નોટ લખી દઈએ છે અને ચિંતન કરશો, આ એમ નહીં, અંદરમાં એવો અહોભાવ હોવો જોઈએ કે આ સદગુરુ મારા માટે જ આ બધી વાત કરી રહ્યા છે, મને જ કહી રહ્યા છે. જ્ઞાની તો ત્યાં સુધી કે 3000 માણસો સભામાં બેઠા હોય અને જ્ઞાનીનો બોધ ચાલતો હોય તારે તો એવા ભાવ રાખવો જોઈએ કે હું અને જ્ઞાની 2 જ જણા બેઠા છીએ અને મને જ પોતાને આ બધો બોધ આપી રહ્યા છે, મને જ લક્ષ્યમાં રાખીને મારે શું કરવું જોઈએ, વોટ ઇઝ ધેર ફોર મી, મારા પોતાના માટે. એવી રીતે એવો અહોભાવ લાવીને જો તમે કરો તો જ કામ થવાનું છે. એટલે યોગ્ય કાળે કરવું, વિનયપૂર્વક કરવું, બહુમાન સાથે કરવું, ઉપધાન વગેરે તપ વગેરેમાં ખરેખર મનને પરોવવું અને ગોપવ્ય વિના કરવું. કૃપાળુદેવ જયારે આત્મસિદ્ધિ શાસ્ત્ર લખી ને ત્યારે ચોખ્ખું લખ્યું, વિચારવા આત્માર્થી ને ભાખ્યો અત્ર અગોપ્ય. જે જ્ઞાની કે જે મુમુક્ષુ કે જે સમ્યક્ત સન્મુખ જીવ પોતે કઈક વધારે જાણતો હોય એમાંથી હું આ વસ્તુ ન કહું અને બીજી બધી વસ્તુ કહું કે જેથી હું મારો હાથ ઉપર રહે. એને જ્ઞાની કહે છે કે આ ગોપવ્યું તે કીધું, આ ત્યાં ગોપવ્યું તે છુપાવ્યું, અને એ જ્ઞાનના અતિચારમાં જાય છે. અને જો વધારે પડતું એવું કરે તો અનાચાર રૂપે પણ એ પ્રગટે. એટલે કદી પણ પોતાની શક્તિને ગોપવ્યા વિના જ્ઞાન પ્રાપ્તિનો પુરુષાર્થ કરવો,
સ્પષ્ટ ઉચ્ચાર સાથે, આડો અવળો ગમે એમ ફટાફટ ફટાફટ બોલી નાખ્યા ગરબડિયું એમ નહીં, સ્પષ્ટ ઉચ્ચાર સાથે અને અર્થના વિચાર સાથે કરવું. આપણે નમો અરિયંતાણ બોલીએ પણ એ વખતે જો મનમાં ખરેખર એનો એનો અર્થ શું એ એ એના પર દ્રષ્ટિ ન હોય ને તો સાવ પોપટીઓ નમો અરિયંતાણ નમો સિદ્ધાંત. અને એટલા માટે ઘણા લોકો લોગસ એવી ગાડી દોડાવે તો વાત ન પૂછો, એમાં વિચાર કરવાનો પણ ખ્યાલ ન રહે. એ વખતે આપણે બધું આરોગમ બોહિલાવમ એ બધું બોલીએ, સમય મુત્તમ વાતે, પણ એ એનો અર્થ ન પકડાય. કારણ કે ગાડી એટલી બધી સ્પીડમાં જઈ રહી છે કે પછી મિકેનિકલ થઈ જાય છે. એટલે ગમે ત્યારે એના ઉચ્ચાર સાથે સાથે અર્થનો વિચાર પણ હોવો જોઈએ અને ધારણામાં એનો અર્થ લેવો જોઈએ. અને સૂત્રોના શબ્દો અને અર્થ એ બંનેને બરાબર એનો મેળ બેસવો જોઈએ, એની જોડણી બરાબર થવી જોઈએ. કારણ કે શબ્દાર્થ તમે કંઈક કરો ને એના ભાવાર્થ કંઈક જુદો જ કરો એમ નહીં. આ આઠે આઠ છે એ જ્ઞાનાચાર છે. તો ચારિત્રાચાર કયા? તો કે દસમા ગુણ સ્થાન સુધી જે સમિતિ અને ગુપ્તીનું પાલન એ ચારિત્રાચાર છે. તો તપાચાર કયા? તો કે પરમ શુક્લ ધ્યાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી જે બાહ્યંતર તપ અને અભ્યંતર તપ કરવું એ આપણા તપાચાર છે. બોલો આમાં બધી ક્રિયા આવી ગઈ કે નહીં? ખરેખર વિચાર કરજો, જો જ્ઞાનીઓએ કેવી રીતે ક્રિયાને વણી લીધી છે, પંચાચારમાં વણી લીધી છે. અને પછી વીર્યાચાર કે સર્વ સંવર ભાવ ન પ્રગટે ક્યાં ચૌદમા ગુણ સ્થાને અયોગી દશા ત્યાં સુધી ખરેખર વીર્યાચાર છે. કારણ કે ત્યારે જ એનો સંપૂર્ણ સર્વ સંવર ભાવ ત્યારે થાય છે. બાકી નીચેલા ગુણસ્થાને તો મિથ્યાત્વનો સંવર થયો ચોથે ગુણસ્થાને, પછી અપ્રત્યાખ્યાનનો સંવર થયો, પછી પ્રત્યાખ્યાનનો સંવર થયો, પછી સંજોલનનો સંવર થયો, અને પછી ખરેખર એ સર્વ સંવર તો ક્યારે થાય છે કે જયારે અઘાતી કર્મને બધાયનો કમ્પ્લીટલી ત્યાગ કરે ત્યારે થાય છે. તો પણ અહીંયા પ્રશ્ન એવો થવો જોઈએ કે ભાઈ રમેશભાઈ આમાં પૂજા ક્યાં આવી, પૂજા પાઠ ક્યાં આવ્યા, અમારું સામાયિક ક્યાં આવ્યું, અમારું પ્રતિક્રમણ ક્યાં આવ્યું, અમારું ચૈત્યવંદન ક્યાં આવ્યું. જો આ જીવ વિચાર નથી કરતો ને એટલે જ એને આવા આવા પ્રશ્ન ઉભા થાય કે જે બાહ્યંતર તપ ને અભ્યંતર તપ લીધું ને તો ત્યાં વિનય જે છે, પશ્ચાતાપ જે છે ને, એ પશ્ચાતાપ શું છે? પ્રતિક્રમણ છે. તમે પાછા વળો છો કે ભાઈ મેં જે કઈ ભૂલ કરી હતી, પાપ કર્યું હતું, એ પાપથી પાછા ફરવું એનું નામ પ્રતિક્રમણ. વિનય, તો વિનય શું છે? તમે વિચાર કરો ને, વિનયની અંદર જ ખરેખર ધ્યાન શું છે? સામાયિક છે. સામાયિકમાં આપણે સંભાવમાં રહેવાનો પ્રયત્ન કરીએ છીએ, આપણા પોતાના આત્માની નજીક રહેવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલે તમે વિચાર કરશો તો આ બારે બાર તપની અંદર એક એક ઉદીર્ણાથી માંડીને સલ્લીનતાથી માંડીને બધું અંદર સંકળાયેલું છે. એટલે આ શુભ ક્રિયાનું પણ મહત્વ છે, નથી એમ નથી, પણ એ શુભ ક્રિયા કરીને પણ જો પરિણામની શુદ્ધિ ન થાય તો જ્ઞાની કહે છે કે તારી આ બધી ક્રિયા નિષ્ફળ. જે ક્રિયા કરી ચૌગતિ સાધે તેના અધ્યાત્મ કહીએ રે. જે ક્રિયા કરીને આ બધી ક્રિયા કરીને જો હું ચાર ગતિની અંદર જ રખડતો રહું તો કે છે અમે એને અધ્યાત્મ કહેતા જ નથી, અમે એને ધર્મ કહેતા જ નથી. કારણ કે જે કરવાનું એક ક્રિયાના માધ્યમથી જે પરિણામની શુદ્ધિ કરવી જોઈતી હતી એ પરિણામની શુદ્ધિ તો તે કરી નહીં, અને ક્રિયા કરતો રહ્યો, ક્રિયા કરતો રહ્યો, ક્રિયા કરતો રહ્યો, અને તું એમ માને છે કે આનાથી જ મારું કલ્યાણ થઈ જશે, તો એ કલ્યાણ થવું નથી. બાપાજી તો આના પર બહુ ચાખા મારે છે કે તું નિત્યક્રમ કરે ને તું અહીંયા ચેકમાર્ક કરે, મેં આ કરી લીધું, મેં આ કરી લીધું, મેં આ કરી લીધું, કે તારા બધા ચેકમાર્ક પર ચોકડી મૂકે. ખરેખર એ તારા ચેકમાર્ક છે ને તારા એ ચેકી જ નાખતું, તારા પરિણામની તું ચેકિંગ કર. અને એટલા માટે આપણે આખી અંતર્મુક્તાની સાધનામાં આપણે એના ઉપર જ ભાર મૂકતા, આત્મચિંતન, સ્વદોષ નિરીક્ષણ, આત્મનિરીક્ષણ, સ્વ પરનો વિવેક, ભેદ જ્ઞાન, શાંત સ્વીકાર ભાવ, આ બધા ઉપર જ આપણે ભાર મૂકેલો. કારણ કે જો એ આપણે નહીં કરીએ તો ગમે તેટલી શુભ ક્રિયા કરીએ તો પણ ખરેખર આપણું કલ્યાણ થવાનું નથી.
બહુ જ સરસ રીતે, એટલે એટલા માટે એમને કીધું કે જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ કીધું છે. પણ એક જો અહીંયા બીજી એક વાત એ સમજવી રહી કે તમે એમ કહો કે મારે આત્મ કોનો મોક્ષ આપણે કરવો છે, દેહ નો કરવો છે, પુદ્ગલ નો કરવો છે કે આત્માનો કરવો છે? આત્માનો, બરાબર. તો દેહ જો આત્માનો મોક્ષ કરવો હોય તો આત્માનું જ જ્ઞાન જોઈએ અને આત્માની જ ક્રિયા જોઈએ. તમે એમ કહો કે આત્માનું જ્ઞાન પણ દેહની ક્રિયા, તો બે ક્રિયાથી તમે ખરેખર મોક્ષની પ્રાપ્તિ કરી. અને બનારસદાસજીએથી બાંધીને બધાએ એક જ વાત કરી છે, એક દ્રવ્ય બે દ્રવ્યના પરિણામ કરી શકે નહીં, બે દ્રવ્યના પરિણામને ભોગવી શકે નહીં. બે દ્રવ્ય ભેગા થઈને એક પરિણામ કરી શકે નહીં, બે દ્રવ્ય ભેગા થઈને એક પરિણામને ભોગવી શકે નહીં. દરેકે દરેક દ્રવ્ય પોતાના જ દ્રવ્ય ગુણ પર્યાયમાં જ ખરેખર રમણતા કરે છે. અને એટલા માટે આપણે આત્માની ક્રિયા, આત્માનું જ જ્ઞાન લેવાનું છે અને આત્માની ક્રિયા લેવાની છે. એટલે આત્માનું જ્ઞાન કયું? તો કે આ સ્વરૂપનું જ્ઞાન, એ આત્માનું જ્ઞાન. અને ક્રિયા કઈ? તો પરિણામ. એટલે એ સ્વરૂપના જ્ઞાનની પ્રાપ્તિ માટે, સમ્યક દર્શનની પ્રાપ્તિ માટે જે કંઈ આપણે સ્વપરનો વિવેક કરીને આપણા પરિણામને જે બહિર્મુખમાંથી અંતર્મુખ કરીએ છીએ, એ જ આત્માની ક્રિયા. અને એ ક્રિયાને વેગ મળે એટલા માટે આપણે બાહ્યમાં શુભ ક્રિયા કરીએ છીએ. ખ્યાલ આવે છે? એટલે જે શુભ ક્રિયા જે છે એ આત્માની ક્રિયાનું સાધન રૂપે હજી લઈ શકાય, જો લેવું હોય તો. કે ભાઈ આત્માની ક્રિયા કરવા માટે એક સાધનો છે અને એ હું કરીશ તો મારી આત્માની ક્રિયાને જરા વેગ મળશે અને જેથી મારા પરિણામની શુદ્ધિ બહુ જલ્દી થશે. એટલે આ જ્ઞાન ક્રિયાભ્યામ શબ્દ જે છે, ઘણા જીવો એમ માનતા હોય છે કે આ શાસ્ત્ર જ્ઞાન અને આપણે જે બધી સામાય પ્રતિક્રમણ ને પૂજાપાઠ કરીએ છીએ, ક્રિયા, આ બે કરીએ છીએ ને એટલે આપણો મોક્ષ સદાય જશે. બહુ જ ખોટી માન્યતા છે. એ શુભ ક્રિયાનો નિષેધ નથી, પણ એ શુભ ક્રિયાની સાથે આત્માની ક્રિયારૂપ પરિણામની શુદ્ધિ અને એ પરિણામ રૂપી ક્રિયા અને એ આત્માના પોતાના સ્વરૂપનું જ્ઞાન, જ્ઞાનમાં જ્ઞાનને સ્થિર કરવા રૂપે, જ્ઞાનાકાર જ્ઞાનમાં એને પરિણમવા રૂપે, અંતર્મુખ કરવા રૂપે, એ જે અંતર્મુખ જ્ઞાન અને જે પોતાના પરિણામ રૂપી ક્રિયા, એ બંનેના સમન્વયથી સહજ રીતે મોક્ષ માર્ગની કીડી અંકરાય છે. એટલે જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ, એટલે ત્યાં આત્માનું જ્ઞાન અને આત્માની ક્રિયા. અને આત્માની ક્રિયાને સહચરી રૂપે, એને વેગ આપવા રૂપે ત્યાં શુભ ક્રિયા હોય છે. અને એ શુભ ક્રિયાનો નિષેધ કોઈ જ્ઞાનીએ કર્યો નથી, કોઈ જ્ઞાનીએ કર્યો નથી. કૃપાળુજીઓ તો ઉપદેશ છાયામાં પાછું ફરીથી લખું કે અમે ફરી ફરીને કહીએ છીએ કે અમે કોઈ જગ્યાએ ક્રિયાનો નિષેધ કર્યો નથી. પણ એ ક્રિયાની, ક્રિયાથી ધર્મ હું કરી રહ્યો છું એવી માન્યતાનો નિષેધ કર્યો છે, એવા દુરાગ્રહનો નિષેધ કર્યો છે. અને એ જ વાત અહીંયા દેવચંદ્રજી મહારાજ આપણને કહે છે કે જો કેટલી એમને, એમને જે કીધું છે તમે એ જ વાંચો તો એટલે ખ્યાલ આવશે. વીર્ય ગુણની અભેદ પરિણરૂપી ક્રિયા એ જ મોક્ષ સાધક ક્રિયા છે. સીધી જ વાત કરી છે, સ્વરૂપને અનુકૂળ વીર્યની પ્રવૃત્તિ તે ક્રિયા. સીધી એટલી સ્પષ્ટ વાત કરી છે ને કે વાત ન પૂછો. સ્વરૂપને અનુકૂળ વીર્યની પ્રવૃત્તિ, જુઓ આત્માના વીર્યની પ્રવૃત્તિ એટલે પરિણામ. અને એ પરિણામ જે છે એને જ ક્રિયા કીધી દેવચંદ્રજી મહારાજે, તત્વાર સૂત્રમાં એને જ ક્રિયા કીધી. પણ વ્યવહારથી, ઉપચારથી આપણે એમ કહેવામાં આવે કે ભાઈ અમે આ બધી પંચમહારતનું પાલન કર્યું, અમે બધું આ કરતા હતા તો અમે પાયમાં, એટલે આપણે ઉપચારથી એને વ્યવહાર મોક્ષ માર્ગ કીધો છે. પણ કયો, કઈ ક્રિયાને ખરેખર વ્યવહાર મોક્ષ માર્ગમાં મૂક્યો છે? આત્મલક્ષી શુભ ક્રિયાને. જો ત્યાં આત્મલક્ષ નથી તો એ ક્રિયાને ખરેખર ઉપચારથી પણ મોક્ષ માર્ગ કીધો નથી. એટલે બહુ જ સરસ આ ગાથા છે, ખૂબ એના પર વિચાર કરવા જેવો છે કે ભાઈ કયું જ્ઞાન? તો કે જ્ઞાન કે શાસ્ત્ર જ્ઞાન નહીં, ભાવનાત્મક જ્ઞાન, જે અનુભવાત્મક જ્ઞાન, એ જ્ઞાનની વાત છે. પણ તેમ છતાં કોઈ એમ કે હજી એ જ્ઞાનની તમને પ્રાપ્તિ નથી, તો કૃપાળદેવે પણ કીધું છે
તેમજ આત્મજ્ઞાનની પ્રાપ્તિ તણા નિદાન, એ આત્મજ્ઞાન ભલે તારી પાસે ન હોય પણ તું એના લક્ષ્ય પૂર્વક તું આ વૈરાગ્ય અને ઉપશમ વગેરે બધું ક્રિયા કરીશ ને પ્રગટાવીશ તો તને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થશે થશે ને થશે જ. કૃપાળદેવ આત્મસિદ્ધિમાં પણ આ આ ગેરંટી આપી દીધી. ત્યાં પણ એમ કીધું તેમજ આત્મજ્ઞાનની પ્રાપ્તિ તણા નિદાન, આત્મજ્ઞાનની પ્રાપ્તિના હેતુએ કરેલી ક્રિયા સફળ છે. બહુ અદભુત વાત કરી છે કૃપાળદેવ. એક જ ગાથાની અંદર બધું કહી દીધું છે એમને કે ભાઈ પેલા કીધું વૈરાગ્ય આદિ સફળ તો જો સહ આત્મજ્ઞાન. પણ જીવ બચારા કહે છે અમારી પાસે તો વૈરાગ્ય નથી ને અમારી પાસે આત્મજ્ઞાન નથી, એટલે ઇટ્સ મોર લાઈક અ કેચ 22. અને તમે કહો છો કે ભાઈ તો આત્મજ્ઞાન હોય તો વૈરાગ્ય સફળ છે. તો કૃપાળદેવે કીધું કે તારી વાત સાચી છે. અને એમને બીજા ગાથાના ઉત્તરાર્ધમાં જવાબ આપ્યો તેમજ આત્મજ્ઞાનની પ્રાપ્તિ તણા નિદાન, કે તું જો આત્મજ્ઞાનની પ્રાપ્તિના હેતુએ તું બધું ક્રિયા કરીશ, આલોકના સુખના માટે નહીં, પરલોકના સુખને માટે નહીં, મને કઈ તકલીફ આવી છે ને તકલીફ દૂર થઈ જાય એટલા માટે નહીં, મને કોઈ દેહની અસાતા આવી છે ને અસાતા દૂર થઈ જાય એટલા માટે નહીં, પણ એકમાત્ર મારા આત્મ સ્વરૂપની પ્રાપ્તિના હેતુએ, આત્મજ્ઞાનની પ્રાપ્તિના હેતુએ જો તું ખરેખર ક્રિયા કરતો હોય તો તારી ક્રિયા સફળ છે. અને એ જ ક્રિયા આપણે બધા કરીએ અને ખૂબ ખૂબ આગળ વધીએ એવી ભાવના સાથે. 9:53 થયા છે એટલે 6-7 મિનિટ છે, એટલે કઈ પણ કદાચ કોઈ પ્રશ્નના ખુલાસા કઈ પણ હોય તો આપણે ચોક્કસ લઈએ. કોઈ એક પ્રશ્ન તમે જોઈ દે મારી પાસે. ખરેખર પ્રદીપભાઈએ કે ગયા વખતે આપણે વાત કરી હતી ને ત્યાગ અષ્ટકમાં, ત્યારે એમને પ્રશ્ન મને એમને મોકલેલો વોટ્સએપમાં કે નિર્ગુણ બ્રહ્મ, અને કે નિર્ગુણ બ્રહ્મ વિશે તમે જે કીધું શ્લોક મોકલવાના હતા. યસ, કે નહીં નહીં શ્લોક તો તમને મોકલો, મેં આઈ થિંક મોકલો, મને નથી જોયું, નથી મોકલ્યો. સોરી, આઈ એમ સોરી. પણ નિર્ગુણ બ્રહ્મની વાત આપણા જૈન દર્શનમાં નથી, પણ આ હરિભદ્ર સુરીજીએ પતંજલિના દ્રષ્ટિ 8 દ્રષ્ટિ ઉપરથી જે આ આપણે યોગ દ્રષ્ટિ સમુચ્ચય લેખો ગ્રંથ અને પરિણામની દ્રષ્ટિએ 8 દ્રષ્ટિનું જે વિવેચન કર્યું, તો એ 8 દ્રષ્ટિના વિવેચનના અંતમાં પતંજલિએ નિર્ગુણ બ્રહ્મની વાત કરેલી છે. અને નિર્ગુણ બ્રહ્મ તમે મૂકશો ને પ્રદીપભાઈ ગૂગલમાં, નથી મળતું મને. અરે, ટન્સ ઓફ મટીરિયલ છે. શ્લોક કીધો નથી મળતો કે, અને અને જુદા જુદા ઉપનિષદે એનો જુદો જુદો અર્થ કર્યો છે. ક્વોલિટેટિવ વર્ચ્યુઝ નહીં એને નિર્ગુણ બ્રહ્મ કીધો છે. બીજી આ ઉપનિષદમાં કહે છે ના ના, ક્વોલિટેટિવ વર્ચ્યુઝ તો હોય છે પણ એનું આ રૂપ નથી હોતું, ફોર્મ નથી હોતું, ફોર્મ. એટલે આપણે, મેં તો ખાલી અહીંયા દેવચંદ્રજી મહારાજે જે કીધેલું ને એ અર્થમાં કીધેલું કે નિર્ગ્રંથ નિર્ગુણ બ્રહ્મ, એનો અર્થ દેવચંદ્રજી મહારાજે બહુ સરસ કર્યો કે જે ઔપાધિક ભાવોનો ત્યાગ કર્યો ને, જે કયા ઔપાધિક ગુણો, તો કે રાગ, ક્રોધ, માન, માયા, લોભ વગેરે, એ જે એનો જે ત્યાગ કર્યો ને, એટલે ઔપાધિક ભાવોના અભાવને એમને નિર્ગુણ કીધા. પણ બાકી આત્માના જે ગુણો જે છે, જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય, સુખ, આનંદ, એ બધા તો એનો પોતાનો સ્વભાવ છે, સિદ્ધ સંબંધ છે. અને એનો તો કદી પણ તો અભાવ થઈ શકે જ નહીં. એનો અભાવ થાય તો આત્મા આત્માનો જ અભાવ થઈ ગયો. એટલે ત્યાં કંઈક જુદી અપેક્ષાએ કીધેલું છે. અને પછી દેવચંદ્રજી મહારાજે આપણી રીતે એનો એનો અર્થ કરેલો છે. તો મારે 2-4 નાના પ્રશ્નો છે થોડાક. હા, બોલો બોલો. એક તો નિરતિશય એટલે શું? શું તમે શબ્દ વાપરો છો નિરતિશય? નિરતિશય, નિ અતિશય, અતિશય એટલે વિશેષતા, અને નિ એટલે એના વિના, એટલે કોઈ વિશેષતા વિના જે અહક સંજ્ઞા અને લોક સંજ્ઞા કરીએ ને એને નિરતિશય કહેવાય. અને વિશેષતા કઈ? તો કે હવે મને આત્મલક્ષ બંધાયું છે એટલે એને અતિશય કહેવામાં આવે છે. એટલે એના સાતિશય, સ વત્તા અતિશય, એ બે ભેગું કરો એટલે સાતિશય. એટલે આત્મલક્ષ સહિતના જે કઈ તમે શુભ ક્રિયા કે શુભ ભાવ કરો એ બધું સાતિશય માં આવે, અને એ પરંપરા મોક્ષ મોક્ષનું કારણ બને છે.
અચ્છા, પછી બીજા ભાવશ્રુતામાં ક્યાં, ભાવશ્રુત અને ભાવ જ્ઞાનમાં ક્યાં મોટો ફરક કે? ભાવ ભાવ ભાવશ્રુત એટલે આત્મજ્ઞાન, અને અને શાસ્ત્ર જ્ઞાન એટલે તો હજી તો શાસ્ત્ર જ્ઞાન આગળ વધે છે, પણ હજી અનુભવાત્મક નથી થયું. આત્મલક્ષ જયારે બંધાયું હોય છે, એ આત્મલક્ષ પૂર્વક ના જે ભાવ જે એના હોય છે ને, એને પણ ભાવ જ્ઞાન કીધું છે, પણ એ હજી ભાવ જ્ઞાન અનુભવાત્મક નથી થયું. ખ્યાલ આવ્યો તમને? બરાબર. એટલા માટે મેં કીધું કે એ એક એક સેતુની ગરજ સારે છે. કોના વચ્ચે? કે શાસ્ત્ર જ્ઞાન વચ્ચે અને અનુભવાત્મક જ્ઞાન વચ્ચે એ મુમુક્ષુતા જે છે, અને મુમુક્ષુતાનું જ્ઞાન જે છે અથવા તો ભાવ જે છે એ ભાવનાત્મક બનાવવા માટેનું એક જરૂરી અનિવાર્ય અંગ છે. દ્રવ્ય જ્ઞાનમાંથી શ્રુત શ્રુત ભાવશ્રુત બને છે ને? હા, રાઈટ રાઈટ, બરાબર. અને એની પછી આ ભાવ જ્ઞાન આવે એમ. એકચ્યુઅલી તો દ્રવ્ય શ્રુત જ ભાવ શ્રુત રૂપે પરિણમે છે, પણ એટલે એ જે પેલા મન વચન ના લેવલે હતું ને, એ હવે ભાવના ના લેવલે બરાબર આત્મસાત કર્યો. બરાબર. પછી આ જે ગુણ શ્રેણી નિર્જરા કીધી તમે, એ ખાલી ધ્યાનમાં જ થાય ને? ગુણ શ્રેણી નિર્જરા એટલે શું કે તમે જે એક ચોકડીનો અભાવ કર્યો ને, એને લઈને હવે ના જે આપણે નથી કહેતા હતા કે ભાઈ જો તમને કોઈ કરતા કોઈ જાતનો રોગ ન હોય ને, અને તમને કંઈક કોઈનો કોરોના વાયરસ થાય ને, તો એમાંથી જલ્દી બહાર આવવાની સંભાવના એની વધારે હોય છે. અને જો કોઈ કોમ્પ્લિકેશન ઓલરેડી એક્ઝિસ્ટિંગ હોય, હાર્ટનું કે લંગ્સનું કે એવું કંઈ પણ, તો ઇટ બીકમ્સ વેરી ડિફિકલ્ટ ટુ કમ આઉટ ઓફ ઇટ. એવી રીતે આમાં છે કે જો તમે અનંતાનુબંધી કસાયનો અભાવ કર્યો, તો હવે તમારું જે નિર્જરા જે થશે ને, એ ગજબની અજબ ગજબની થશે. કારણ કે અનંતાનુબંધી કસાયનો અભાવ થઈ ગયો છે, અને એને ગુણ શ્રેણી નિર્જરા કીધી. પણ જ્યાં સુધી હજી એક એક કસાયની ચોકડીનો અભાવ ન થયો હોય, ત્યાં સુધી સામાન્ય નિર્જરા થાય. જયારે જીવ જ્ઞાન દશામાં હોય સાતમે, જી, ત્યારે તો એની ગુણ શ્રેણી નિર્જરા તો બહુ ઊંચા પ્રકારની હોય ને? હા, કારણ કે જ્ઞાન દશા ક્યારે આવે? કોઈને કોઈ ચોકડીનો અભાવ થયા પછી જ્ઞાન દશા આવે. તો પહેલી કઈ ચોકડીનો અભાવ થાય? નિયમ થી અનંતાનુબંધી. જો એ પણ બહુ અગત્યનું છે, આમાં આપણે નથી લીધું, પાછા આપણે લેશું. મિથ્યાત્વ, અવિરતી, પ્રમાદ, કષાય અને યોગ, આ પાંચ આસના પ્રત્યયો છે, અને એની નિવૃત્તિ પણ ક્રમપૂર્વક જ થવી જોઈએ. તમે એમ કહો કે ભલે મારું મિથ્યાત્વ અત્યારે પડ્યું રહે, ભલે મારી અત્યારે અવિરતી હોય, પણ મારે કષાયનો ત્યાગ કરવો છે, કષાયનો અભાવ કરવો છે. ત્રણ કાળમાં અપવાદ રૂપે પણ ન થાય. બરાબર. એટલે આ ક્રમ છે. એટલે એટલે જ્ઞાનીના એક કષાયનો અભાવ થયો છે, એટલે એની ગુણ શ્રેણી શરૂ થઈ ગઈ. શ્રાવક દશામાં આવે એટલે એને બે ચોકડીનો અભાવ થયો, એટલે એની ગુણ શ્રેણી નિર્જરા તો ચોથા ગુણસ્થાન કરતા પણ ઘણી વધારે હોય. એટલા માટે તો ઇષ્ટોપદેશમાં અને બીજા શાસ્ત્રમાં લખેલું છે કે પાંચમે ગુણસ્થાને વર્તતો શ્રાવક એ ભોગ ઉપભોગમાં હોય, અને ચોથે ગુણસ્થાને જે હોય એ સામાયિક કરતો હોય, તો પણ પાંચમા ગુણસ્થાને જે છે એની નિર્જરા વધારે હોય. બરાબર. કારણ કે એને બે ચોકડીનો અભાવ થઈ ગયેલો છે. અને મુનિ ની તો વાત જુદી જ છે, કારણ કે ત્યાં તો ત્રણ ચોકડી નો અભાવ છે, અને સંજુલન કસાય પણ અત્યંત મંદ થયેલો છે. એટલે એમની નિર્જરા તો આમ જેને કે ને અસંખ્ય ગણી હોય. પછી તેજસ ને પ્રશ્ન છે ભાઈ, એને હાથ ઊંચો કરીને પછી કાઢી લીધા. અચ્છા, મારે તમને એક ક્વિકલી પૂછવું હતું રમેશભાઈ, કે તમે આ સ્વાધ્યાય માટે અમુક જે કહેતા હતા ને, તો એમાં આપણે સમજો કે કદાચ ચાલવાની કે એવી કોઈ એક્ટિવિટી કરતા હોય ત્યારે સ્વાધ્યાય કરાય, કે પછી એવું કઈ કરતા હોય ત્યારે એમને સંસારી કામોમાં ટાઈમ બગાડવાનો? ના ના ના, ચોક્કસ કરાય. હમણાં યોગી પ્રભુ સાથે વાત કરેલી ત્યારે ખરેખર મેં કીધેલું કે એટલા માટે તો ઇષ્ટોપદેશની ગાથામાં આવશે, 41મી ગાથા,
નાની ચાલે છતાં નહીં ચાલતા, બોલે છતાં નહીં બોલતા, ભોગવે છતાં નહીં ભોગવતા, તત્વ સ્થિત અડોલ. એટલે તું ચાલતો હોય તો ચાલવાની ક્રિયા વખતે તારા અંતરના પરિણામની અંદર તું ચોક્કસ ચિંતન કરી શકે અને અને એમાં કોઈ દોષ નથી. આજે મેં ઓલો દોષ કીધો ને સંધિકાળનો, એ તો એ સમયનો, એ સંધિ વખતનો દોષ છે. અને એ દોષમાં મૂળ શાસ્ત્રનો અભ્યાસ ન થાય. તમે આત્મસિદ્ધિ છે કે આ ધીરજભાઈ પંડિતના બધા શાસ્ત્રો છે, એ બધા મૂળ શાસ્ત્રો નથી. એટલે એનો અભ્યાસ તો 24/7 ગમે ત્યારે થાય. રાઈટ. એટલે સોરી, ગો હેડ, સોરી, ગો હેડ. ઓરિજિનલ બુક્સ ને હું વાંચતા ન હોય, પણ આપણે સમજો કે અત્યારે તમારો સ્વાધ્યાય કરતા હોઈએ, મહેન્દ્રભાઈ નો સ્વાધ્યાય કરતા હોય, સ્વાધ્યાય ચાલુ હોય ત્યારે હવે સમજો કે હું ચાલુ કે પછી ચાલતા ક્યાંક બીજે ક્યાંક ચાલવા ગયા ત્યારે એવું હોય તો આપણે ફોનમાં સાંભળતા હોઈએ કે કદાચ ડ્રાઇવિંગ કરતા હોય ત્યારે સાંભળીએ તો એવું ચાલે, એવું આ ક્લેરિફિકેશન માટે એવું સવાલ હતો. એટલે એને સ્વાધ્યાય થયું, પણ એવું કરાય કે એમાં કઈ દોષ છે? કરવું હોય તો કરાય, પણ નાની એમ કે છે બાપાજીને આવો જ પ્રશ્ન કોઈ પૂછેલો કે અમે તમારી સામે પ્રત્યક્ષ બેઠા હોય ને તમારો સ્વાધ્યાય અમે કરીએ, અને અમે યુટ્યુબ ઉપર જોયે જ્યાં તમારો બધા બધું બહુ સ્પષ્ટ રીતે જોતા હોય, તો એ બેમાં ખરેખર ફેર ખરો? તો એમને એમનો જવાબ આ હતો કે તમે યુટ્યુબ ઉપર જુઓ એની વેલ્યુ, તમે પ્રત્યક્ષ સદગુરુ બેઠા હોય કે વક્તા બેઠા ને એને એને તમે સાંભળો કે બે વચ્ચે આકાશ પાતાળનો ફેર છે. એટલે કહેવાનો ભાવાર્થ ત્યાં એ છે કે તું અત્યારે ચાલતો હોય થોડી ચાલો, એક્સરસાઇઝ પણ થાય, પણ સાથે સાથે રમેશભાઈનો કે મહેન્દ્રભાઈનો કે ગિરીશભાઈનો કોઈનો તો સ્વાધ્યાય પણ સાંભળતો હોય તો ચોક્કસ એમ કરી શકાય. પણ એની અંદર જે ફોકસિંગ આવવું જોઈએ, જે એની અંદર ઊંડાણ આવવું જોઈએ, એની અંદર જે હૃદયના ભાવ જે ભળવા જોઈએ એ નહીં ભળે. એટલે એની જે અસર જે થવી જોઈએ ને એ એટલી અસર એવી નહીં થાય. તને એવું લાગે કે હું સાંભળી રહ્યો છું આ તે બધું, પણ તેમ છતાં તું એકાગ્ર ચિત્તે તારું તારી આંખો આમ એમ તો ખોડાયેલી હોય વક્તાના હાવભાવ ઉપર, વક્તાના બધા હેન્ડ જેસ્ચર્સ ઉપર, બધા ઉપર, અને એમાંથી તું જે તારા હૃદયને જે સ્પર્શે એવું તું ચાલતા ચાલતા કરે ને તો એ વખતે એટલું તારા હૃદયને નહીં સ્પર્શે. ઓકે, ગોટ ઇટ, ગોટ ઇટ. પણ તેમ છતાં એનો એનો ફાયદો તો થાય જ. ફાયદો ન થાય અથવા તો એ ખોટું છે ને એમાંથી પાપ બંધાય એવું એવું કઈ નથી. રાઈટ. મારો પૂછવાનો એ જ આશય હતો કે હું આઈ થિંક એવું સમજાયું કે ફાયદો ઓછો થાય પણ એમાં દોષ નથી. બરાબર, રાઈટ, બરાબર. ઓકે, થેન્ક યુ. રમેશભાઈ, આમાં મારે વિરોધાભાસ ઉભો નથી કરવો, પણ ચાલતી વખતે ના પાડે છે કારણ કે એમાં હિંસાનો હિંસાનો દોષ આવી જાય, આવી શકે. એટલે ત્યાં એરિયા વયા કીધી છે ને બીજું કાંઈ નહીં કરવાનું. એ તમે જે કહો છો ને પ્રદીપભાઈ, તમારી વાત ખરી છે, પણ એ આગળની દશામાં ક્યાં એવું લખેલું છે કે ભાઈ એરિયા વયનું કરતા હોય ત્યારે તમારે બીજો કોઈ, હમણાં જ કંઈક ઓલા દિગંબર મુનિનું કે કોઈનું કંઈક હતું આ 10 લક્ષના પર્વ વખતે ત્યારે એમને આ પોઈન્ટ લીધેલો કે એવું જ કહે છે કે ચાલતી વખતે નહીં કરવાનું. નહીં નહીં, સાંભળો સાંભળો, એ એ ત્યાં શું કહેવા માંગે છે કે તમારી દશા પ્રમાણે છે. પ્રદીપભાઈ, દશા તમારી એવી હોય કે તમે હવે ખરેખર કોઈ એવું નાનું પણ પાપ કરવા ઈચ્છતા નથી તો કહે છે કે ભાઈ એ વખતે તું જે ક્રિયા કરતો એ ક્રિયામાં તન્મયપણે કર. પણ સામાન્ય ગ્રહસ્થ અવસ્થામાં, જેમ કે આપણે પૂજા કરતા હોય તો પૂજા વખતે આપણે ઉભા થઈએ છીએ, આપણે ઉભા રહીએ છીએ, આપણે દીવો કરીએ છીએ, આપણે બધું આમામ કરીએ છીએ, બધું બધામાં હિંસા છે. નીચે જોવાની વાત છે. એ વખતે આપણે ઉભા થઈએ છીએ ને ત્યારે આપણે ચાલીએ તો છીએ જ ને, ત્યારે હું બેઠો. મારે ડિબેટ શરૂ નથી કરવી અહીંયા. હા, ઘણા જ્ઞાનીઓ કીધું છે કે ચાલતી વખતે પર્ટિક્યુલરલી બહાર કે એવું ન કરો તો સારું, ન કરો તો સારું. એ તો મેં અત્યારે કીધું કે ફોકસિંગ ન આવે. તમે ચાલતા ચાલતા કરો અને એના કરતા તમે બેસીને એકાગ્ર ચિત્તે કરો, એમાં તો ડેફિનેટલી ફેર છે જ. મેં તો એ ફેર નો સ્વીકાર કર્યો જ છે, પણ એમ કે ન જ કરવું એ એક આમના પદ્ધતિમાં કદાચ કોઈ આમના મેં કીધું હોય. પણ થઈ જાય, ગ્લાસ પર પગ પડી જાય કે
કોઈ સાપ ઝેર કરી જાય, મરી પણ જવાય, એટલે ઇટ ઇઝ નોટ ટ્રિવિયલ. હા, એટલે ઇટ્સ નોટ એડવાઇઝેબલ એમ એમ મૂકવાનું, કારણ કે એમ કરવાથી એમ કે પાપ અને અને એમ કે આનો ફળ ન મળે અને અધોગતિ એવી કોઈ વાત નથી ત્યાં એમ. બોલો, બીજા કોઈને કઈ પ્રશ્ન હોય તો બોલો. દેખાતો નથી કે પ્રશ્ન? આપણે અંત મંગળ લઈએ પહેલા. મંત્રે મંત્ર સ્મરણ કરતો કાળ કાઢ્યું હવે આ, જ્યાં ત્યાં જોવું પર ભણી ભૂલી ભૂલ ભૂલ પરાયા, આત્મા માટે જીવન જીવવું લક્ષ રાખી સદાય, પામું સાચો જીવન પલટો મોક્ષ માર્ગી થવાને, પામું સાચો જીવન પલટો મોક્ષ માર્ગી થવાને. સદગુરુ દેવ કી જય, પરમ કૃપાળુ દેવ કી જય, ત્રિલોકના નાથ કી જય, સબ સંતન કી જય, આનંદ ઘન. કદાચ કઈ પણ આગમ વિરુદ્ધ બોલાયું હોય તો અર્યંત સિદ્ધ ભગવાનની સાક્ષીએ અને તમારા બધાની સાક્ષીએ મિચ્છામી દુક્કડમ, જય જિનેન્દ્ર, જય પ્રભુ, જય સદગુરુ વંદન. અહીંયા આપણે જય જિનેન્દ્ર કરીએ ત્યાર પહેલા એક બહુ ટૂંકામાં 30 સેકન્ડમાં કહી દઉં કે આ જ્ઞાન ક્રિયાભ્યામમાં મેં ભલે બે જ્ઞાન લીધાના ચાર પરિણામને અંતને એમ, અને ઘણાને એમ થાય કે આ તો બધું થોડું કોમ્પ્લેક્સ છે, પણ આપણે આટલું ધ્યાન રાખવું કે હું જે કઈ શુભ ક્રિયા કરું છું ને એ મારે ભાવપૂર્વક કરવા છે, આત્મલક્ષ્ય કરવા છે. બસ આટલું તમે ધ્યાનમાં રાખશો ને બીજું બધું એવરીથિંગ વિલ ફોલ ઇન પ્લેસ. આખી જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ આખી ઇટ વિલ ફોલ ઇન પ્લેસ. આ તો અભ્યાસી જીવો તમે બધા મુમુક્ષુ છો, એટલે સમજાવવા માટે મેં આ ચાર પ્રકારના પરિણામ લીધા, બે પ્રકારના જ્ઞાન લીધા અને બધું સમજાવ્યું કે જેથી આપણે એવા આત્મલક્ષ વિનાના શુભ ક્રિયા ન કરીએ અને આત્મલક્ષ ઉપર ભાર મૂકીને આત્મલક્ષ શુભ ક્રિયા કરીએ, એ આશયથી થોડોક એનો જરા વિસ્તાર કર્યો હતો. બાકી નહીતર જે કઈ ક્રિયા કરો ભાવપૂર્વક કરવી. તો બીજી મારે એક બે અનાઉન્સમેન્ટ કરવી છે. હા બોલો. કાલે બહુ બિઝી ડે છે એટલે કહી દઉં બધાને, 7:30 ચંપકભાઈ નો પ્રોગ્રામ છે, પછી 10 વાગે અમે એક નવો પ્રોગ્રામ ઉભો કર્યો છે, જયારે ચેતનાબેન આપણા જ્ઞાન પંચમીની શોર્ટ ક્રિયા 1/2 કલાકમાં કરાવવાના છે ઝૂમ પર, પછી 11 વાગે ગિરીશભાઈ નો સ્વાધ્યાય છે આત્માનુભૂતિ પર, સોરી પત્રાંક 128 પર, અને પછી સાંજે ગિરીશભાઈ નો બીજો પ્રોગ્રામ છે 8 વાગે યોગ દ્રષ્ટિ સમુચય. જરા બધું ધ્યાન રાખજો, કઈ મિસ ના થઈ જાય. ઇટ સ્ટાર્ટ્સ એટ 7:30. ચાલો, અને બધાને આપણે જરા સમય મળે ઉતાવળ હોય તો એને પહેલા લઈ લે, નહીં તો મહેશભાઈ લાઈન સર લેશે. મહેશભાઈ તમે લાઈન સર એક પછી કરવાનું શરૂ કરો. મહેન્દ્રભાઈ શાહ. પ્રણામ રમેશભાઈ. મુમુક્ષુ સામે છો તો બધું થાય છે. જસુભાઈ શાહ. જસુનભાઈ, જય જિનેન્દ્ર, જય પ્રભુ. અનમ્યુટ કરવાના. એકાગ્રતા પૂર્વક બરાબર કરો છો, ધન્ય છે તમને. ધન્યવાદ. અને બધા નવા વર્ષમાં ખરેખર ખૂબ ખૂબ આગળ વધે, ધર્મ ની સાધના ને વધુ ને વધુ વેગ આપે એવી ભાવના. અંજનાબેન શાહ. અંજના પ્રભુ, જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર બધાને, તમને જય જિનેન્દ્ર. બસ બસ, દેવગુરુ પસાય, તબિયત પાણી બધી બરાબર,
હા બધું બરાબર છે ભગવાનની મહેર. જય જીનેન્દ્ર. જસુભાઈ તમે ચાલુ કરો. જય જીનેન્દ્ર. જસુનભાઈ જય જીનેન્દ્ર. જય પ્રભુ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર સાહેબ. સુખ સાતમમાં. સુખ સાતમમાં. બસ બસ તમારા બધાને શુભેચ્છા અને દેવગુરુ પ્રસાદ. બરોબર બરોબર. કુસુમબેન ને જય જીનેન્દ્ર મારા. હાજી હાજી કહી દઈશું. હાજી. મહેન્દ્રભાઈ ખંડવાર. જય જીનેન્દ્ર મહેન્દ્રભાઈ. જય જીનેન્દ્ર રમેશભાઈ. બહુ સરસ સ્વાધ્યાય હતો. જ્ઞાન ને ક્રિયા ને બહુ સારું સમજાયું. છેલ્લે સાર કીધો બહુ સારું કર્યું. આગળ સાર લીધો બહુ સારું કર્યું. પ્રદીપભાઈ કીધું એમ બધાને રિવ્યુ થઈ ગયો. બહુ સરસ. અને 75 પણ સારું લીધો. ચાલો ખુબ અભિનંદન. કઈ કોઈ જાતનો સંકોચ ન રાખો, પણ બને એટલું એકાગ્રતા રાખવી આપણે. બરાબર વાત છે. થેન્ક યુ વેરી મચ ફોર ક્લેરિફિકેશન એન્ડ થેન્ક યુ વેરી મચ ફોર હેલ્પિંગ અસ એન્ડ ટીચિંગ અસ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. પ્રદીપભાઈ શાહ મિશન વિયો. જય જીનેન્દ્ર રમેશભાઈ. જય પ્રભુ. જય પ્રભુ. મહેન્દ્રભાઈ ને જય જીનેન્દ્ર. પ્રદીપભાઈ અને મહેશભાઈ જય જીનેન્દ્ર. મહેન્દ્રભાઈ ને જય જીનેન્દ્ર. જય જીનેન્દ્રભાઈ. જગુભાઈ પટેલ. જાગુભાઈ નમસ્તે રમેશભાઈ. ખરેખર ખુબ ખુબ આભાર તમારો અને મહેશભાઈ બંને નો. જય જીનેન્દ્ર રમેશભાઈ. મહેશભાઈ જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. બસ બસ આવી સેવા. આ સેવા એ ધર્મ નું એક અંગ છે, મહત્વનો અંગ છે. મહેશભાઈ પ્રદીપભાઈ થેન્ક યુ. ધન્યવાદ. ધન્યવાદ. થેન્ક યુ પ્રદીપભાઈ મહેશભાઈ રમેશભાઈ બધા બધાને જય જીનેન્દ્ર. જય પ્રભુ. જય સદગુરુ. વંદન. જય જીનેન્દ્ર. અને આવતું વર્ષ આપણે બધા કોરોના વાયરસ થી પણ સેફ રહીએ અને વધારે ને વધારે ધર્મ માર્ગે આગળ વધીએ. પ્રદીપભાઈ બધાને તમે એમને આશીર્વાદ આપો અને રજા આપો. બસ બસ તો યુટ્યુબ પર જો. પ્રદીપભાઈ ઇઝ હ્યુમિલિટી ઇઝ એક્સીડેડ બાય ઓન્લી હિમ.